અત્યારે તો કોઈ વાતો નથી કરતા, પણ ઘણી વખત બેનું ભૂલી જાય કે આપણે સત્સંગમાં છીએ કે ગીરે, એટલે એના મોજમાં આવી જાય તો વાતો કરવા માંડી જાય. પણ આપણે એને વિનંતી કરીએ કે જ્યાં સુધી સત્સંગ હાલે ત્યાં સુધી કોઈ વાતો કરવી નહીં, શાંતિથી બેસો તો રવેશીમાં તમારું કલ્યાણ કરે. બરાબર. વાણી આરાધ તમ નામનો સદગુરુ રામાપીર સભા મધ્યે પધારજો, મન કરજો અમથીર. સભા મધ્યે પધારજો, મન કરજો અમથીર. સરસ્વતી મહાસતી ભગવતી બ્રહ્મકુમાર, હૃદયાના તાળા ખોલજો, જસ ગુણ ગુરુ ના ગવાય. હૃદયાના તાળા ખોલજો, જસ ગુણ ગુરુ ના ગવાય. અગાધ મહિમા સંતનો, મુખે કયો નવજાય, અપાર મહિમા સંતનો, મુખે કયો નવજાય. અગાધ જલદરિયાવકો, માસલી પાર ન પાય. અગાધ જલદરિયાવકો, માસલી પાર ન પાય. સંત મિલા બિન પાર નહીં, સંત ભવસાગર નામ, સંત નિરાલમ સંત હે, સંત હરિયે કજ ભાવ. સંત નિરાલમ સંત હે, સંત હરિયે કજ ભાવ. એવા સંતને જાઉં વારણે, જેને જ્ઞાન ગંગા ઉતારી, અનેક જીવને શિવ કીધા, લીધા ભવસાગર તારી. અનેક જીવને શિવ કીધા, લીધા ભવસાગર તારે.
સમાગમ સંતનો રે, સર્વ દુઃખ ને ટાળે ભાઈ, સર્વ દુઃખ ને ટાળે. સમાગમ સંતનો રે, સર્વ દુઃખ ને ટાળે, સર્વ દુઃખ ને ટાળે. ભવ રોગ ને મિટાવે, સર્વ દુઃખ ને ટાળે ભાઈ, સર્વ દુઃખ ને ટાળે. સંત પ્રાપ્તિ સૂર્ય ઉદય તે, અંધકાર સર્વ મિટાવે, અંધકાર સર્વ મિટાવે. સંત પ્રાપ્તિ સૂર્ય ઉદય તે, અંધકાર સર્વ મિટાવે, અંધકાર સર્વ મિટાવે. ભેદ ભ્રમણ બૈનિવારી, ભેદ ભ્રમણ ભય નિવારી, ભેદ ભ્રમણ ભય નિવારી, નિરંતર નિરખાવે, નિરંતર નિરખાવે ભાઈ, સર્વ દુઃખ ને ટાળે. ભેદ ભ્રમણ ભય નિવારી, નિરંતર નિરખાવે, હે સર્વ દુઃખ ને ટાળે. સમાગમ સંતનો રે ભાઈ, સર્વ દુઃખ ને ટાળે, ભવરોગ ને મિટાવે, હે સર્વ દુઃખ ને ટાળે ભાઈ, પરસ સંદન નો વિષ ઉતારે, કાયમ શીતળ બનાવે, એ કાયમ શીતળ બનાવે. પરસ વંદન નો વિષ ઉતારે, કાયમ શીતળ બનાવે. ન
નિર્મળ બનાવે સંત સદગુરુ નિર્મળ બનાવે સંત સદગુરુ આપ સ્વરૂપ ઓળખાવે આપ સ્વરૂપ ઓળખાવે સર્વ દુઃખને ટાળે ભાઈ નિર્મળ બનાવે સંત સદગુરુ આપ સ્વરૂપ ઓળખાવે ભાઈ સર્વ દુઃખને ટાળે સમાગમ સંતનો રે સર્વ દુઃખને ટાળે ભવરોગને ભવરોગને મિટાવે સર્વ દુઃખને ટાળે ભાઈ નિરંતર જળમાં કમળ રેવે જરાય ચડો નવ થાવે જરાય ચડો નવ થાવે નિરંતર જળમાં કમળ રેવે જરાય ચડો ન થાય ખાવે પીવે રેવે વ્યવહારે ખાવે પીવે રેવે વ્યવહારે નિર્મળ સંત સદાયે નિર્મળ સંત સદાયે સર્વ દુઃખને ટાળે ભાઈ ખાવે પીવે રેવે વ્યવહારે નિર્મળ સંત સદાયે સર્વ દુઃખને ટાળે ભાઈ સમાગમ સંતનો રે સર્વ દુઃખને ટાળે ભવરોગને ભવરોગને મિટાવે સર્વ દુઃખને ટાળે એવા હરિજનોને ધન્ય છે દ્વૈત અંતર મિટાવે દ્વૈત અંતર મિટાવે એવા હરિજનોને ધન્ય છે જે દ્વૈત અંતર મિટાવે દાસ લાભુ ઉગમ ગુરુ ચરણે સંત ચરણ ગુણ ગાવે
સંત ચરણ ગુણ ગાવે, સર્વ દુઃખ ને ટાળે ભાઈ. દાસ લાભુ ઉગમ ગુરુ ચરણે, સંત ચરણ ગુણ ગાવે, સર્વ દુઃખ ને ટાળે. સમાગમ સંતનો રે, સર્વ દુઃખ ને ટાળે, ભવ રોગ ને મિટાવે ભાઈ, સર્વ દુઃખ ને ટાળે. જ્યાંથી કુદરત મહારાજે આ સૃષ્ટિની રચના કરી, જ્યાંથી માનવ સમાજની ઉપર મોટામાં મોટો ઉપકાર કર્યો હોય તો સંતોએ કર્યો છે. કુદરત મહારાજે જીવ માત્રને સ્વતંત્ર બનાવ્યો અને એમ કહી દીધું કે તું કર્મ કર ને તું ભોગય. કર્મ પ્રધાન વિશ્વ કર રાખા, જેહી કર્મ કરે ઓહી ફલ ચાખા. પણ ભૂલભાલથી જીવ મુંડા કર્મ કરી જાય તો એનો ભોગવટો એવો જ આવે ને. તો ખરાબ કર્મ થયા એનો ભયંકર ભોગવટો ભોગવવો પડે. એ ભયંકર કર્મના બંધનમાંથી સંતોએ માનવને છોડાવ્યો છે. સંતોએ બહુ બંધનમાંથી, કર્મના બંધનમાંથી, ભયાનક કર્મ ભોગવવા પડે એમાંથી સંતોએ છુટકારો માનવને અપાવ્યો છે. સંતો પોતે એક જ તરી જાય એવી ભાવના જ નથી કરી. તરવું અને તારવું આ સંતોનો સ્વભાવ છે. સરોવર તરોવર સંતજન સોથા વર્ષે મેઘ, પરમાર્થને કારણે ચારે ધર્યા છે દેહ. આપણે મોટી માલગાડી નીકળે, ઇન્જિન એકલું નથી આવેલું જાતું, પણ કેટલા ડબ્બાને ખેંચીને જાય છે. ઇન્જિન એકલું નહીં પણ કેટલા ડબ્બાને ખેંચીને જાય છે. હો 200-500 એક એક કિલોમીટર સુધીની જાણે લાઈન હોય એટલી રેલગાડી લાંબી, અને એટલા ડબ્બાને ખેંચીને ઇન્જિન જાતું હોય. પણ ઇન્જિનની અમુક કેપેસિટી હોય ને, પછી 500 ડબ્બાની કેપેસિટીનું ઇન્જિન હોય એને 1000 ડબ્બા લગાડો તો ખેંચે? એ ઊભું રહી જાય, એ ઊભું રહી જાય. પણ સંતો કોણ જાણે કેટલી કેપેસિટી વાળા છે, કરોડો ડબ્બા ખેંચ્યા. કરોડો ડબ્બાની લાઈન પોતે એકલા પરમપદના ધામમાં ગયા એમ નહીં, આપણા જેવા કેટલાય ડબ્બા ઈ કે જોડાઈ જાઓ, આકડિયા તમારા નાખી દો, તમે તમારે જેટલાને આવવું હોય ને. હે પ્રહલાદને તો 15-15 કરોડને પરમધામમાં લઈ જવાતા, પણ હવે 10 આકડિયા કાઢ નહીં કે, અને 5000 ડબ્બા લાગી ગયા તો 5000 ડબ્બાને પ્રહલાદ મહાપુરુષ સંત પરમધામ સુધી લઈ ગયા કે ન લઈ ગયા? હે પછી ડબ્બા ગમે એવા હોય, એનો આંકડો લાગે એટલે એ ડબ્બો ખેંચાય. ડબ્બો ગમે એવો હોય પણ એને આંકડો લાગી ગયો એટલે એ ડબ્બો ખેંચાય. હે પણ ઇન્જિન આવીને આંકડો લાગી જવો જોઈએ, પછી નબળો પાતળો ગમે એવો ડબ્બો હોય ને એને ખેંચી જાય. એ વ્હીલ નો હોય ને તોય ઢેડે જાય, એની તાકાત જ એવડી. હે એટલે સંત મહાપુરુષ પોતે એક જ તરી જાય એવો સ્વભાવ નથી રાખ્યો. શ્યાર યુગના સંતોની તમે જેણે કરોડોના તારણહાર બનાવી જુઓ, દરેક અને કોઈ પણ સંતના સ્વભાવ જુઓ, તર્યા છે અને તાર્યા છે. સંત સમાગમ કોઈ પણ માનવ કરે તો સર્વને માટે સુખદાયી છે.
સમાગમ સંતનો રે, સર્વ દુઃખને ટાળે, આપણા ભવ રોગને મટાડે. ભવ રોગમાંથી મુક્ત થવાની ઔષધિ સંત સિવાય બીજું કોઈ જાણતું નથી. સંત ભવ રોગમાંથી મુક્ત થવાની ઔષધિ આપે છે. એ ઔષધિનું જો કોઈ સેવન કરે તો ગમે એટલો અસાધ્ય રોગ થઈ ગયો હોય તોય મટી જાય, અસાધ્ય રોગ થયો હોય તોય મટી જાય એવી રામ નામની ઔષધિ જો કોઈ ખરી નિત છે ખાય, એના અંગ ઉપર પીડા વ્યાપે ને એને મહારોગ પણ મટી જાય. દેહના રોગ તો સામાન્ય ગણવા ભાઈ, પણ માનસ રોગ છે ને, માનસ રોગનો તુલસીદાસે રામાયણમાં આખો પાઠ લખ્યો છે. એટલી પ્રકારના માનસ રોગ છે કે જે માનસ રોગ જીવને જન્મ જન્મ દુઃખી કરે છે. માનસ રોગ જીવને જન્મ જન્મ દુઃખી કરે છે અને જન્મ જન્મ માર ખવરાવે છે. આ માનસ રોગ છે. ભલે હું કહું છું કર્મ પ્રમાણે સોરાશીનો દેહ આવ્યો, પણ સોરાશીનો દેહ ધારણ કરે ન્યાય માનસ રોગ હેરાન કરે છે. ન્યાય માનસ રોગ હેરાન કરે છે અને પરેશાનીમાં મૂકી દે છે. તમે મોટરસાઇકલ લઈને નીકળો, ગાડી લઈને નીકળો, કેતરાય કૂતરા શાંતિથી બેઠા હોય ને બેટલાય કૂતરા મોટરસાઇકલ લઈને નીકળ્યું ન થાય, વાહે દોડે, પછી એ શું ખાય, માર ખાય કે ન ખાય, ખાય ને જેને હોય એને કડવા દોડે, પછી શું કરે માણા, એને મારે કાં પથ્થર મારે કાં સોટી મારે. આ માનસ રોગ છે. ઓલી ખેરાનો જે રોગ છે ને એ સોરાશીમાં એ લાગુ પીડ્યો. આ રોગ તો દેહ છૂટી જાય એટલે આયરો આયરો ગયો, દેહને બાળ દીધો એટલે રોગ આવી બળી ગયો, ને માનસ રોગ હારો બળતો નથી. જ્યાં તમે સોરાશીમાં જન્મ લ્યો ને ન્યાય તમને હેરાન કરે, ન્યાય તમને પરેશાનીની અંદર મૂકી દે, આવો ભયંકર માનસ રોગ છે. આ માનસ રોગનો ઔષધ સંતો જાણે છે. એ ઔષધનું જો આપણે એ કેમ સેવન કરીએ અને કે એ કરીએ આપણે પાળીએ તો જરૂર માનસ રોગમાંથી મુક્ત થઈ જાય. અને માનસ રોગમાંથી મુક્ત થયો એ ભવ બંધનમાંથી મુક્ત થયો. સમાગમ સંતનો, સર્વ દુઃખને ટાળે, આપણા ભવરોગને પણ મટાડે. દુઃખ અને સુખની ટૂંકી વ્યાખ્યા કરીએ તો મનનું અજ્ઞાન એ મોટામાં મોટું દુઃખ, અને મનને સત્ય જ્ઞાન પ્રાપ્ત થયું તો એ મોટામાં મોટું સુખ. મન સમજી જાય તો સુખનો કોઈ પાર નથી, અને મનમાં અજ્ઞાન હોય તો દુઃખનો કોઈ પાર નથી. અને સંતોના અનુભવ પ્રમાણે સુખ અને દુઃખ એક મનની ભ્રમણા છે. સુખ ને દુઃખ, આને સુખ કહેવાય એ આપણે નક્કી કર્યું, આને દુઃખ કહેવાય એ આપણે નક્કી કર્યું, આ સારું કહેવાય એ આપણે નક્કી કર્યું, આ ન સારું કહેવાય એ આપણે દુઃખી કર્યું. આપણા મનને એમ લાગે કે આ સારું તો સારું. પહેલાં આપણે સ્થિતિ નબળીઓ હતી, નબળી સ્થિતિની અંદર આપણે રહેવા માટે સામાન્ય મકાન, કોઈ ઝૂંપડા, કોઈ સામાન્ય નિશા નિશા મકાનો ને એવા હતા ને, એવા મકાનોમાં આપણે રહેતા હતા. નટિયાણે ભગવાને હારો થોડો ક્રેજ આપ્યો તો આપણે લાખો રૂપિયાના, કોઈ કરોડો રૂપિયાના બંગલા બાંધે છે અને એમાં રહે છે અને આનંદ કરે છે. પણ મનનો એવો સ્વભાવ છે ને, એ નક્કી કરે કે આ હારું તો એ હારું. હવે આવા બંગલામાં રહેવાની ભગવાને પળ આપીને સારું સુખ ભોગવવાની પળ આપી, તો અઢાણે તમે જોવો તો સફેદ રણ જોવા જાય, અહીંયા મારા ઓલો ટેન્ક ટેન્ક નહીં પણ એ ઝૂંપડું જ છે, એ ઝૂંપડું છે. ઝૂંપડામાં ઘરીને હાકડ મોકળ્યું હોય કે આમાં બહુ મજા આવે. મજા હું, આ ઝૂંપડા તો હતા જ તમારે પહેલાં, પહેલાં ઝૂંપડા હતા જ, હવે પાછા હું કામ માગો છો, પાછા હું કામ ઝૂંપડા માગો છો. હે, એટલે આ મનને એમ લાગે કે આ હારું તો એ હારું, આ હારું તો આ હારું, આને સુખ કહેવાય આને દુઃખ કહેવાય એ મન જ નક્કી કરે છે. હે, તો મનને જ્ઞાન થાય તો એ મોટામાં મોટું સુખ. પણ કયું જ્ઞાન? માહિતી જ્ઞાન નહીં, કોઈ પ્રાકૃત જ્ઞાન નહીં, આત્મસ્વરૂપનું જ્ઞાન. જો મનને નિજ આત્મસ્વરૂપનું જ્ઞાન થાય તો એના જેવું બીજું કોઈ સુખ નથી. અને આત્મસ્વરૂપથી જે વંશિત છે એ મોટામાં મોટું અજ્ઞાન છે. પોતાના નિજ સ્વરૂપ,
આત્મ સ્વરૂપથી વંચિત છે એ મોટામાં મોટું અજ્ઞાન છે ને એમાં મોટામાં મોટું દુઃખ છે, અને આમાં મોટામાં મોટું સુખ છે. તુલસીદાસના મત પ્રમાણે આત્મ અનુભવ સુખ સૌ પ્રકાશ. આત્મ અનુભવ જેવો તુલસીદાસ કે બીજો કોઈ સુખ, બીજું કોઈ સુખ નથી. સર્વોપરી સુખ હોય તો આત્મ અનુભવનું છે, અને એ સુખનું દાન આપનારા, એ સુખની ઓળખાણ કરાવનારા સંત છે, મહાપુરુષ છે. એટલે ભલામણ કરે છે કે સમાગમ સંતનો રે, તમારા સર્વ દુઃખને ટાળે, ભવ રોગને મટાડે. કારણ કે મન સમજી ગયું, મન ઈશ્વર ભજનમાં લાગ્યું, એટલે ઈશ્વરના ભજનથી તમે કાંઈક હારા નરસા જે કર્મો કર્યા છે ને એ ખપી જાય છે. એ માણા કર્મથી સુખી, કર્મથી દુઃખી. સારા કર્મ કરો તો સુખી, અને ખરાબ કર્મ કરો તો દુઃખી. મેકરણ બાપાએ હાવ ટૂંકા ભાષામાં કહી દીધું. મેકરણ દાદાએ ટૂંકી ભાષામાં ને એક જ સાખીમાં કહી દીધું કે સારો કરે સારો થાય, ભૂસો કરે ભૂસો. દો બાતા તું જાણતો હોય તો મને કૂરો પૂછો. સારું કરીશ તો સારું થાય, અને ભૂંડું કરીશ તો ભૂંડું થાય. આ બે વાતને તું સમજતો હોય તો મને કંઈ પૂછવાની તારે જરૂર નથી. તારા મનને પૂછ નહીં, સારું કરશો કે ખરાબ કરશો. સારું કરતો હોઈશ તો સારા કર્મનું સારું જ ફળ મળે, ખરાબ કર્મનું ખરાબ ફળ મળે. તો મન ઈશ્વરના નામમાં લાગે એટલે ભૂલે ચૂકે થયેલા ખરાબ કર્મ એ બળીને ભસ્મ થાય છે, અને સમજેલું મન ખરાબ કર્મ કરતું નથી, કરતું નથી. એટલે જ્ઞાન થકી જ પરમ સુખ પ્રાપ્ત થાય છે. એ નિજ સ્વરૂપના જ્ઞાનના દાતા જગતમાં હરિગુરુ સંત છે. સમાગમ સંતનો સર્વ દુઃખને ટાળે, તમારા ભવ રોગને મટાડે. સમાગમ સંતનો સર્વ દુઃખને ટાળે. સંત પ્રાપ્તિ સૂર્ય ઉદય થે, અંધકાર સર્વ મટાડે. સંતની પ્રાપ્તિ થઈ એટલે આપણા માટે સૂરજ ઉગી ગયો. તમે રાત્રિના આયલા જતા હો અને અંધકાર હોય અને તમારો ખાડામાં પગ પડે તો આપણે એમ થાય ને ભાઈ અંધારું હતું, એને લઈને ખ્યાલ ન રહ્યો એટલે ખાડામાં પગ પડ્યો. પણ અંજવાળું હોય તો તમારો ખાડામાં પગ પડે ખરો, કારણ કે દેખાય કે આ ખાડો છે. દેખાય એટલે તમારો ખાડામાં પગ ન પડે. પણ અંધારું હોય તો ખાડામાં નહીં, કૂવામાં હોત પડો. ખાડામાં નહીં, અંધારું હોય તો કૂવામાં હોત પડે. એમ જીવ ભવકૂપમાં પડતો હોય ને તો મનના અજ્ઞાનરૂપી અંધકારને લઈને પડે છે, અંધકારને લઈને પડે છે. એને જ્ઞાન પ્રકાશી કોઈ ગુરુ નથી મળ્યા, અને એને સમજાવ્યું નથી તું કે માલા ફૂલી કરી ન કરવાના કર્મ કરશો, પણ આ તારે જ ભોગવવા પડશે, અને આ ભવકૂપમાં પડીને તારે જ આ બધું યાતનાઓ ભોગવવી પડશે. માટે સમજતો હારો. આવા જ્ઞાન પ્રકાશી કોઈ ગુરુ નથી મળતા, મનને જ્ઞાન નથી ને, એટલે માનવ ન કરવાના કર્મ કરી અને ભવબંધને ફસાય છે. કારણ કે જ્ઞાન પ્રકાશી કોઈ ગુરુ મળ્યા નથી, એટલે અજ્ઞાનને લઈને ખોટા પગલાં માનવ ભરે છે, અને ભવકૂપની અંદર પડી અને કર્મની યાતનાઓ વારે વારે જીવને ભોગવવી પડે. પુનરપી જનનમ, પુનરપિ મરણમ, પુનરપિ જનની જઠરે સૈનમ, યા સંસારી ખળદુસ્તારી કૃપ્યા પાઈ ત્રાહી મોરારી. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ હે મૂંઢમતે. વારે વારે જન્મવું, વારે વારે જઠરાગ્નિના દુઃખોને સહન કરવા, વારે વારે મરી જવું. આ સંસારરૂપી કૂપની અંદર જીવ યા યાતનાઓ ભોગ્યા જ કરે છે, ભોગ્યા જ કરે છે. એમાંથી છૂટવું હોય તો યા સંસારી ખળ દુસ્તારી કૃપ્યા પાઈ ત્રાહી મોરારી. ભજ ગોવિંદમ હે મૂંઢમતે. એમાંથી છૂટવું હોય તો પરમાત્માનું ભજન કરે, પરમાત્માનું ભજન કર તો આ ભવકૂપમાંથી છૂટી જા. પણ જ્ઞાન પ્રકાશી આવા ગુરુ નથી મળ્યા, એટલે અંધારાને લઈને આપણો ખાડામાં પગ પડે છે, એટલે અજ્ઞાનને લઈને માનવ ખોટા કર્મ કરે છે. સંત પ્રાપ્તિ સૂર્ય ઉદય તે. વાળિયા ભીલને અંધકાર હતો, નારદ મુનિનો સમાગમ થયો, દી ઉગ્યો. ભાઈ દી ઉગ્યો
અને દેવ ઉગતાની સાથે ચરણમાં મસ્તક નમાવીને કીધું કે મહારાજ, ઘણાય બાવા નીકળ્યા પણ આવું કોઈ સમજાવ્યું જ નથી, આવું કોઈએ સમજાવ્યું નથી, ને મારે એકલાને આ કર્મ ભોગવવાને કહીએ આમાંથી મારો છુટકારો થાય, હે આમાંથી મારો કઈ છુટકારો થાય, મને કૃપા કરો. સૂર્યપ્રકાશી ગુરુ નારદ મળ્યા અને અંજવાળું થઈ ગયું, ને વાળિયાએ નિર્ણય કરી નાખ્યો કે આજ પછી એક જીવને દુભાવવું નહીં, આજ પછી કોઈ દી ખોટું પગલું ભરવું નહીં, ને હવે મારા નાથના ભજન સિવાય કાંઈ કરવું નથી. આલતા નર ધરતીને દુભવે જીવ હિંસાથી ડરે, શબ્દ સુલક્ષણા સાધ સુરાઈ તો પૂછી પૂછીને હવે પાવ ભરે, હે આવા વસન વિવેકી સાધ સલુણા જેને દેખીને આપણા નેણા ઠરે. સમજાઈ ગયું અને સદગુરુ પાસેથી જ્ઞાન લઈ લીધું. નારદ મુનિએ મહામંત્રનો ઉપદેશ કર્યો, ઉલટા નામ જપા જગ જાના વાલ્મીક ભયા બ્રહ્મ સમાના, દીવ ઉગી ગયો. જો દીવ ઉગ્યાની સાથે જ ખાડામાં પગ પડતો બંધ થઈ ગયો કે ન થઈ ગયો? જો એ વાલિયાને આ નારદ મુનિનો સમાગમ ન થયો હોત તો હું તમે અટાણીને ઓળખતા હોત? હે, પણ જેને સૂર્યપ્રકાશે ગુરુ મળ્યા અને ખોટા માર્ગેથી પાછા વાળી લીધા, એના નામ તમને બધાને આવડે છે. એ સંતોના નામ જગતમાં જાહેર થયા, એ સંતોના જીવનમાંથી હજારો વર્ષો પછી પણ લોકો એના જીવનમાંથી પ્રેરણા લઈ અને પોતાના જીવનને ધન્ય બનાવે છે. સંત પ્રાપ્તિ એ સૂર્ય ઉદય છે. જ્યારે સદગુરુ સત્ય જ્ઞાનનો પ્રકાશ કરે ને, બીજી રીતે કહું તો જ્યારે સદગુરુ દ્વારા જ્ઞાનનો પ્રકાશ થાય તો એ અંજવાળે જ ઈશ્વર દેખાય છે. જ્ઞાન પ્રકાશે જ ઈશ્વર દેખાય છે. જ્ઞાનના પ્રકાશ વિના ન નિર્ગુણ ભગવાન દેખાય કે ન સગુણ દેખાય. એલા કૃષ્ણ નિર્ગુણ હતા, રામ નિર્ગુણ હતા, ગીતો સગુણ હતા, દેહ ધારણ કરીને વિસરતા હતા. હે, દેહ ધારણ કરીને વિસરતા હતા. પણ જ્યાં સુધી અર્જુનને જ્ઞાનનો પ્રકાશ નહોતો પડ્યો ત્યાં સુધી કૃષ્ણને સંબંધની ભાવનામાં માનતા હતા, મામા ફોઈના સહી એવું માનતા હતા. પણ જ્યારે ભગવાન કૃષ્ણએ કૃપા કરીને જ્ઞાન શક્સુ આપી, તરત અર્જુનને એમ થયું કે તમે મામાના દીકરા નથી, તમે તો બ્રહ્મ છો. અટાણુથી મને એમ કે મામાના દીકરા છો, મામાના દીકરા નથી, તમે તો બ્રહ્મ છો. ક્યારે ખબર પડી? કે એ દ્રષ્ટિ મળી ત્યારે. તો એ દ્રષ્ટિ જેને મળીને એને સંતમાં ભાવ થાય છે, મહાપુરુષમાં ભાવ થાય છે, ને એ દ્રષ્ટિ જેને ન મળી એને સંબંધની ભાવના રહી જાય. હા ભાઈ, હા, એ તમે ભગત ભગત કયો છીએ ને, તંબુરો વગાડીને ભજન ગાઈએ ને, હા ભાઈ, હા, અમે એને ઓળખીએ, તમે એના સેલા છો, પણ અમારા કાકા છે, એ અમારા કાકા, અમનો અમે ઓળખતા હોય અમારા કાકા. તારા કાકા એટલે હું કઈ ભગત નો હોય? કેટલાય બિચારા સંતોમાં સંબંધની ભાવનામાં રહી ગયા. હે, તો જ્યારે જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થઈ તય અર્જુનને સગુણ તય હરખો દેખાણો, હે, તય દેખાણો. એટલે જ્ઞાન, જ્યારે જ્ઞાનનો પ્રકાશ થાય તો ઈ અજવાળે ઈશ્વર દેખાય છે. રવિ સાહેબે ગાયું કે ધ્યાન કી ધૂન મેં જ્યોતિ જલત હે, મટી ગયો અંધારો અંતર કો, ઈ અંજવાળે અગમ સૂજે, ભેદ જડ્યો ઉન ઘર કો. એ આ કોણે બનાવ્યો સરખો, આના ઘડવા વાળાને ઓળખો, આ કોણે બનાવ્યો છે સરખો. જ્યારે ગુરુ મળ્યા અને ધ્યાન દ્રષ્ટિ આપીને જ્યારે જ્ઞાનનો પ્રકાશ થયો તો રવિ સાહેબ કહે, ઈ અંજવાળે મને મારા ઘટની અંદર ભાણબાપા સદગુરુએ પરમાત્મા સ્વરૂપની ઓળખાણ કરાવી દીધી. એ અજ્ઞાનનું જે આડું અંધારું હતું, જે પડદો હતો, એ ખુલી ગયો. રવિરામ બોલ્યા, પડદા ખોલ્યા મેં ગુલામ ઉન ઘર કો, મારા સદગુરુએ અજ્ઞાનરૂપી અંધકારનો પડદો આડો હતો એ ખુલી દીધો, હું મારા ગુરુ ભાણ સાહેબનો ગુલામ દાસ છું. રવિરામ બોલ્યા, પડદા ખોલ્યા, જેણે પડદા ખોલ્યા મેં ગુલામ ઉન ઘર કો. એ બાકી આ સરખાની આશા ન કરતા સરખો નથી રહેવાનો,
હરખો દેહરૂપી સરખાનો બહુ ભરોસો કરતા નહીં, આ કોઈના સરખા હરખા નથી, આ તો આપણા ક્યાં થ્રીએ. આપને એમ કે બહુ હાજા નરવા છે, નજી વાંધો નથી, દસ દહ અડદિયા ખાઈ જાય છે. અરે વે ખાતા હો ને, પણ સરખો હરખો નહીં રે, ટાણો આવવા દે. આપણે વે અડદિયા ખાઈએ તો આપણે કોઈ દી હળીખમ નહીં, કોઈ દી કફ નહીં, કોઈ દી કાંઈ વાંધો નહીં. તમને કહું અડધું પીલું ગોળ ઉલાળી જાય. એ બધી વાત હાશી, પણ સરખા કોઈના હરખા રહ્યા નથી. તમે ખાઈ હગો તો કેટલું ખાઈ હગો, ભીમસેન જેટલું જ ન જ ખાઈ હગો ને. ભીમસેન કેટલું ખાતો? તો ભીમસેનનો સરખો ભાંગી ગયો તમારો, તો હવે તમને કહું ઓનો સીસમનો હતો ને તમારો છે આંકડાનો. હે, ઓનો સીસમનો સરખો હતો અને તમારો આંકડાનો છે, કેટલાક દી રીએ ભોલામણા. હે, આપને એમ કે શિયાળામાં કે ઓલી હાની ખાય ને અડદિયા ખાય ને હારું હારું ખાય એટલે સરખો હરખો રહે, એ તો ગમે ખવારો, હરખો નહીં રહે એ તો વાત પાકી જ છે. હે, ખવરાવતા જાઓ ને સિકલ બદલતું જાય, ખવરાવતા જાઓ અનસિકલ બદલતું જાય, તો હારું ગટપણ આવતું જાય. નકર કોઈને ગઈઢું થવું ગમે, વૃદ્ધ થવું કોઈને ગમે. આપણી તૈયારી તો બધી ફૂલે ફૂલ જ છે, પણ હારું આપણું કાંઈ કાયમ નથી આવતું. હે, આપણે ધોળા મોવાળા થાય ગમે નથી, પીસડા મારતા, પીસડા મારે માથે મારે, પણ માલિકોથી ધોળા કોટા તોય નીકળે. હવે આનું શું કરો? હે, ખવરાવતા જાઓ ને સિકલ બદલતી જાય, સરખો નહીં રે હરખો. પણ આ સરખામાં જે બોલનહારો છે, સરખાને જે ફેરવી રહ્યો છે, હે, એની ઓળખાણ સદગુરુ પાસેથી આ જ્ઞાન દ્રષ્ટિ લઈને કરી લ્યો. ઈ અજવાળે અગમ સૂજે, ભેદ જડી જાય ઉન ઘરકો. આ કોણે બનાવ્યો સરખો, આના ઘડવા વાળાને ઓળખો, તો જ્ઞાન પ્રકાશી ગુરુ છે ભાઈ. સદગુરુ જ્ઞાન પ્રકાશે સૂર્ય સમાન ગુરુ મળે, પછી આપણો અંધારામાં પગ ન પડે. જેને જેને જ્ઞાન પ્રકાશી ગુરુ મળ્યા એના અંધારામાં ખાડામાં પગ પડતા બંધ થઈ ગયા, એને રાજ્ય ધોરી માર્ગ પ્રાપ્ત થયો. અને જે માર્ગે હાલતા કાકરો કાંટો ઠેસ વાગતી નથી, ત્યાં અખંડ પ્રકાશ પડી રહ્યો છે. એ માર્ગે અખંડ પ્રકાશ પડી રહ્યો છે. જેમ શહેરનો મોટો ધોરી રસ્તો હોય, આઈકલા છે, એક રોદોનો હોય ને પાછી લાઇટો બળતી હોય, એક તો રોદો નહીં અને પાછી લાઇટ બળતી હોય, એમ મહાપુરુષો સંતો સદધર્મનો ધોરી માર્ગ બતાવે છે, જેમાં જ્ઞાનનો પ્રકાશ પડતા તમારી ગાડી ક્યાંય ખાડામાં ન પડે, મુકામ સુધી સિલાઈથી વહી જાય એવો ધોરી રસ્તો જ્યારે જ્ઞાન પ્રકાશી ગુરુ મળે ત્યારે ભાઈ મળે છે. અને ત્યારે પરમાત્માના ચરણ સુધી આસાનીથી પૂગી જવાય, આસાનીથી પૂગી જવાય. નદી હોય, મોટી નદી, નદીને પાર કરવી હોય, બે કાંઠે પાણી હાલ્યું જતું હોય, એવી કાયમને માટે પાણી વહેતી નદી હોય, એને પાર કરવાને માટે તો કંઈક નાવ જોઈ, બીજું ત્રીજું જોઈ. હવે એ નદીને કીડીને આ કાંઠેથી ઓલે કાંઠે જવું હોય તો કેમ જઈ શકે? પણ એ નદી ઉપર કોઈ રાજા પુલ બાંધે, નદી ઉપર કોઈ રાજા પુલ બાંધે તો કીડી પણ આસાનીથી એ નદી ઓલે કાંઠે વહી જાય. માણસ તો હોય જ જાય, પણ કીડી આસાનીથી નદીને પાર કરી જાય જો એ નદી ઉપર કોઈ રાજા પુલ બાંધે. એમ સંતોએ સંસારરૂપી નદી તરવાને માટે માથે પુલ બાંધી દીધા છે. પરમાત્માના નામની ઓળખાણ કરાવે એ સંતોએ આપણા માટે સંસારરૂપી નદી તરવાનો પુલ બાંધી દીધો. આપણી કીડીરૂપી વૃત્તિ, કીડીરૂપી વૃત્તિ આસાનીથી સંસારરૂપી નદીને તરીને સામે કિનારે વહી જાય. પુલ બાંધનારને ધન્ય છે કે એક વ્યક્તિ પુલ બાંધે ને એની માથે કેટલાય નદી તરી જાય. એમ એક મહાપુરુષ આ સમજણ લે, આ જ્ઞાનને પ્રાપ્ત કરીને આપણા જેવાને કેટલાયને એ જ્ઞાન આપીને આપને પણ એ નદી પાર.
બાકી નદિયા ગહેરી નાવ પુરાની ઉત્તમ ચાલે સુગમે ગુરુ ખેવટિયા પાર ઉતારે ઓલા નુગરા તો રોવે મન મે ક્યા દેખો દર્પણ મે મુખડા ક્યા દેખો દર્પણ મે. સમાગમ સંતનો આવું સર્વ દુઃખ ટાળે, સંત પ્રાપ્તિ સૂર્ય ઉદય અંધકાર સર્વ મટાડે, ભેદ ભ્રમણા ભય નિવારી નિરંતર નિરખાવે, ભેદ દ્રષ્ટિ થાય એટલે ભ્રમણા થાય, ભ્રમણા થાય એટલે ભય થાય, અંધારું હોય એટલે તમારી ભેદ દ્રષ્ટિ થાય. અંધારામાં તમને લાકડાનું બાવળનું ઠૂઠું ઊભું હોય તો એમાં ભૂતની ભ્રાંતિ થાય. આકડો ચંદ્રમાના પ્રકાશમાં પવનને લઈને આમ લડતો હોય, ઊભો થતો હોય, લડતો હોય, ઊભો થતો હોય, આંકડાને જોઈને આપને એમ લાગે કે બે ત્રણ જણા બેઠા થાય છે અને ઊભા થતા હોય એવું લાગે છે. આપને ભય લાગે કે વખતે લૂંટાર હોય છે અને લૂંટી લે તો પણ હોય આંકડો, હોય આંકડો. રાફડો હોય ને તો કાળું ઓઢણું ઓઢીને કોઈ બાઈ બેઠી હોય એવું લાગે એટલે આપને ભય લાગે, હારી સુઈડ નહીં બેઠી હોય ને, ક્યાં સુડેલ તો નહીં બેઠી હોય ને એવો ભય લાગે. રાફડો સુડેલ લાગે, આકડો માણસ લાગે, વાકું સૂકું પડેલું દોરડું છે એ સર્પ લાગે, ઠૂઠું હોય તો એમાં ભૂતની ભ્રાંતિ થાય. આ બધું થવાનું કારણ અંધકાર છે. એટલે જો અંધકાર ન હોય તો દોરડું દોરડું જ લાગે, રાફડો રાફડો જ લાગે, ઠૂઠું ઠૂઠું જ લાગે, આકડો આકડો જ લાગે. અંધકારને લઈને ભેદ દ્રષ્ટિ થઈ, ભ્રમણા થઈ, અને ભ્રમણા થઈ એટલે ભય ઉત્પન્ન થયો. ભય ભ્રમણા અને ભેદ અજ્ઞાને કરીને છે. જ્ઞાન હોય તો ભય ભ્રમણા કે ભેદ એવું કાંઈ નથી. ગણાયને એવા વળગાડના ભ્રમ હોય, પછી ભૂવા ભૂવા ધૂણાવે ને એનું ઉતાર કાઢીને એની માથેથી નારિયેલ ઉતારીને આમ ક્યાંક ચાર રસ્તા હોય કે આમ ક્યાંક પાદર કે નાખી આવે, કોઈને ખબર હોય કે આ ઉતારનું નારિયેલ છે એટલે એની પડખેય ન હાલે, એની પડખેય ન હાલે, બીવે કોઈ અડવા જાય કે અડતો નહીં, ઓલાનો અવતાર કાઢ્યો એ નારિયેલ છે યાર, અડતો નહીં. પણ જેને સદગુરુ મળ્યા હોય ને ભેદ ભ્રમણાને ભય નિવારી ગયા હોય ને કે ગમે એનો અવતાર હોય, બાકી ભાઈડાને ટોપરું જડ્યું ને મેલાય ખાય જાય ફોડીને, એને કાંઈ વાંધો ન આવે. પણ એવું જ્ઞાન નથી ને એટલે આ બધા ભય ઉત્પન્ન થાય, એટલે ભય લાગે ને એને કાંઈ વાંધો ન આવે. હે ઈ કે એનો ઉતાર એમાં આપને શું વાંધો, બાકી ખોર હોય જ ન ખવાય, બાકી ખાર હોય તો ખાઈ લેવાય, એમાં શું વાંધો પડે, એમાં શું વાંધો પડે, કંઈ કાંઈ વાંધો ન પડે. અજ્ઞાને કરીને આવા બધા ડર ઊભા થાય છે ને ભેદ ભ્રમણા અને ભયની અંદર જીવ કાયમને માટે રહે છે. આવી તો કેટલી પ્રકારની ભ્રમણાઓ કે જે ભ્રમણાની કોઈ સીમા નથી, એમાં જીવ અટવાઈ રહ્યો છે. એમાં જીવ છોકરાનો સાંલો કરવા નીકળ્યા તા કોક વડીલ બોલ્યું, ગુભાર્યો જોજી કોઈ કુવારકા પાણી ભરીને આલી આવે તો આપણે છોકરાનો સાંલો કરવા જાય સકન હારા કહેવાય. વાટ જોવે કે જો હવે કુવારકા પાણી ભરીને આવે, કુવારકા પાણી ભરીને આવે, નીકળે હાલો હવે હાલો હારા સુગંધી હાલો, હામી મળી ગઈ સુગંધ હારા થઈ ગયા. થોડાક આવ્યા ત્યાં મીંદડું આડું પીડ્યું, એલા બહુ કરી કે કા અરે આ મીંદડું આડું પીડ્યું અપશુકન થયા. મીંદડું આમ આમ હાલવા ગયું ને આવડા માણાને પહેર્યા એટલે આમ પાછું વળી ગયું. તે મીંદડાને અપશુકન નહીં થયા હોય તમારા હિસાબે એને પાછું વળવું પીડ્યું, આમાં અપશુકન થયા કે ને. હે આવી તો કેટલી ભ્રમણાઓ, આટલી તો આવી તો કેટલી જાતની ભ્રમણાઓ છે કે જેની કોઈ સીમા નથી. ભ્રમણામાં ભયમાં જીવ એમનેમ સેબલા જ કરે છે. કોઈ જ્ઞાન પ્રકાશી ગુરુ મળે અને મોટામાં મોટી ભ્રમણા, આધ્યાત્મિક દ્રષ્ટિની આપણે તો વાત કરીએ છીએ, મોટામાં મોટી ભ્રમણા હું દેહ સવી, હું દેહ સવ, આ અજ્ઞાનરૂપી અંધકારને લઈને મોટી ભ્રમણા થઈ છે.
તું દેહ નથી, દેહમાં રહેવા વાળો છે. ઘણી વખત તારી જીભથી સાબિત કરી દેશો તોય તને મનાતું નથી, તારી જીભથી તું સાબિત કરશો કે દેહ હું નથી, છતાંય તું માનતો નથી. આજ મારું માથું દુખે છે, આજ મારી આંખ બહુ દુખી, આજ તો મને બહુ ગાઢ નિંદ્રા આવી, આજ તો મને કોણ જાણે કેવા સપના આવ્યા, આમ આજ મારો હાથ દુખે છે. તો તું દેહથી નોખો છો એ વાત તો પાકી થઈ ને, પાકી થઈ ને. હે, દેહ તો તારે રહેવા માટેનું મકાન છે, દેહ તારે રહેવા માટેનું મકાન છે. અને પારબ્ધ પૂર્વના પારબ્ધ કર્મના બળે કરી કુદરત મહારાજે તને સુંદર એવી મનુષ્ય દેહરૂપી મકાનમાં રહેવાની વ્યવસ્થા આપી છે. તારું પૂર્વનું કોઈ પુણ્ય છે, પારબ્ધ કર્મના બળે કરીને તને એક રહેવા સગવડ આપી. દાસ લાભુ કે એલા એમાં મોહ કરી બેઠો, આ એક પારબ્ધ કર્મના બળ કરીને કુદરત મહારાજે મનુષ્ય દેહ સારો આપ્યો, એ તને રહેવા માટેની સગવડ આપી છે અને ભગવાનનું ભજન કરવા માટેનો યોગ આપ્યો છે. આનો મોહ કરવાનો નથી, આ સાધનનો સત વ્યય કરી લેવાનો છે, આ સાધનનો સત વ્યય કરી લેવાનો છે. આનો મોહ બાંધવા જેવું નથી. આ ભાડાનું મકાન છે, આ ભાડાના મકાનમાં રહી છીએ ને, આ ભાડું તો આપણે હોય એટલે તો માલિકને ઈચ્છા થાય તો ગમે ત્યારે ખાલી કરાવે છે. હે, ગમે ત્યારે રાતના 12 વાગે ખાલી કરાવે કે પણ હવે રાત છે ભાઈ સાહેબ, ઘરના કોઈ હાજર નથી, કે જે હોય તે, આમાં કાંઈ સ્ટે બે લેવાય નહીં, કરો ખાલી કરો. છોકરાના લગ્ન હોય, જાન જૂતવાની હોય ને ખાલી કરાવે. એ પણ ભગવાન, આ એકનો એક છોકરો છે એની જાન જૂતે છે, મને છોકરો પરણાવી લેવા નહીં દો કે બીજા પરણાઈ આવશે. તું તૈયાર થઈ જા, તું તૈયાર થઈ જા. એ પણ એટલી વાર નહીં કે એક સેકન્ડ નહીં, ભાડાના મકાનમાં રહેવાનું અને ક્યારે ખાલી કરાવે એ કાંઈ નક્કી નથી. ભાડાનું મકાન છે તો હું દેહ સૌ, એવી જે ગ્રંથિ બંધાણી એ મોટામાં મોટી ભેદ દ્રષ્ટિ અને ભ્રમણા છે. આ ભ્રમણા વારે વારે આપણા જન્મ મરણનું કારણ બને છે. આ ભ્રમણા વારે વારે આપણે ભૌક ઉપમાં નાખી દેવાનું કારણ બને છે. આ ભ્રમણાને ટાળી દેનાર, જ્ઞાનનો પ્રકાશ પાડનાર સદગુરુ સંત છે. જેને જ્ઞાન પ્રકાશી ગુરુ મળ્યા, નિજ સ્વરૂપનું એટલે આત્મ સ્વરૂપનું ભાન થયું, એ નિર્ભય બની ગયા. ની એમ કહે છે કે હું દેહ નથી, મારે જન્મ નથી ને મારે મરણ પણ નથી. સભી મર જાવે, સભી મર જાવે, મેં ન મરું, મેરા તો મન માયના, હું કોઈ દી મરતો નથી. મારું મન માની ગયું છે, મારું સ્વરૂપે મન માની ગયું છે, હવે મારે મરવા પાણું નથી. દેહરૂપી ઘોડો મરી જાય તો હું નવો ઘોડો લઈ લઉં છું, બાકી હું તો કોઈ દી મરતો, હું તો કાયમને માટે અજર અમર છું. હે, હું તો અજર અમર છું. નહીં જાવે રે, નહીં જાવે. જેણે સાસા સદગુરુ સેવા એ નહીં જાવે, દેહ કરીને નહીં, આત્મ સ્વરૂપે સંતો કાયમને માટે અજર અમર છે. આ હું દેહ સૌ, આ મોટામાં મોટી ભ્રમણા છે. એ ભેદ ભ્રમણા ભય નિવારી, દેહપણાનો ભાવ છે, દેહપણાનો વળગાડ છે, એટલે ભય છે ને, કાળ આવશે શું થાય, ફલાણું થાય તો શું થાય, કારણ કે દેહપણું છે ત્યાં સુધી આ બધી બીક છે. દેહપણાનો વળગાડ જેને છૂટી ગયો એને કોઈ પ્રકારનો ભય જ નથી. કાળનો ભય ન હોય તો પછી બીજો શું હોય, જેને કાળનો ભય ન હોય એને બીજો શું ભય હોય, કારણ કે આત્મ સ્વરૂપને કાળ ખાતો નથી. ન્યા કાળનું કાંઈ હાલતું નથી, કાળ ન્યાય ટાંગા પછાડીને ઊભો રહી જાય, ઈ સ્વરૂપ એ જીવ તારું છે. આ સમજણ, આ જ્ઞાન આપનાર સદગુરુ સંત સૂર્ય પ્રકાશી છે. ભેદ ભ્રમણા ભય નિવારી અને તારું નિરંતર રૂપ ઓળખાવે, નિરંતર
સ્વરૂપ ઓળખાવે સમાગમ સંતનો રે સર્વ દુઃખને ટાળે. હું આનો ભાઈ છું એ તારું ખોટું, હું આનો દીકરો છું એ તારું ખોટું, હું આનો બાપ છું એ તારું ખોટું, હું આનો પતિ છું એ તારું ખોટું, હું આનો હગો છું, હું આનો સંબંધી છું, એ બધી ભ્રમણા તારી ખોટી છે. તું કોઈ નથી, તું શુદ્ધ ચેતન બ્રહ્મ છો. આ તો બધા દેહના સંબંધો છે, દેહના સંબંધો છે. તારું સ્વરૂપ તો શુદ્ધ ચેતન બ્રહ્મ છે. આ ભાન કરાવનાર જો કોઈ ગુરુ મળી જાય અને મહાપુરુષની દ્રષ્ટિ આ ભ્રમણાને ટાળી દેનારી છે, આ ભ્રમણાને ટાળી દેનારી એની દ્રષ્ટિ છે. દ્રષ્ટિ તમારી છે, દુઃખભંજન કરો દ્રષ્ટિ કીર્તાર. મળ વિક્ષેપને આવરણ મનના સર્વ દોષ હરનાર. ગુરુજી તમને વંદન વારંવાર, તમારા ગુણ તણો નહીં બાર. ગુરુજી તમને તો વંદન વારંવાર. એની દ્રષ્ટિ દુઃખભંજન છે, એની દ્રષ્ટિ પડે ત્યાં આપણું કામ થઈ જાય. એવા મહાપુરુષ સંત છે જેની દ્રષ્ટિ પડે ને ત્યાં આપણી ભાગ્યની રેખા પલટાઈ જાય એવી એની કરુણામય દ્રષ્ટિ છે. એની પ્રકૃતિ ફરે ત્યાં આપણું ભવબંધન છૂટી જાય. એવા ભજનના બળવાળા મહાપુરુષો સંતો છે, એના શરણનો આશરો મળે એટલે જીવ છુટકારો મેળવી લઈએ. જરાક ભ્રકૂટી એટલે જ કામ થઈ જાય, આપણું કામ થઈ જાય. રાત્રિનો સમય, શ્યાર સોર સોરી કરવા નીકળ્યા અને રાજાના નગરમાં ગયા. નિશ્ચય કરેલો કે જો રાજાની તેજુરી આય થાવે ને બીજાનું તોડવું નથી. ભયંકર ચોર. શ્યારે નીકળ્યા અંધારું ને જોગાન જોગ રાજા જ વેશ પલટો કરીને નગર સરસા જોવા નીકળ્યો. અને આ ચારેયને જોઈ ગયો એટલે પડકારો કર્યો, કોણ છે? ના એ વટવાળા હતા શ્યારે. કે તારે હું જ કા, અમે સોર છે, હું જ તારે. એટલે રાજાએ વિચાર્યું કે છે વટવાળા, આની પાસે બળ તો ન કરાય, ને કર માર ખાવો પડે રાતનો સમય. તું કોણ છો? રાજા કે ભાઈ હું તમે જે કામે જાઓ એ કામે હું તમારો માઇલો જ છું. કે દ્વાઈલ ભેળો કામ કરવું હોય તો કે આવું, એમાં શું હતું? લીધો ભેળો. આગે એક રાજા હતા, શ્યારે જણાય બેઠા કે જોવો, આમાં વધારે જેની પાસે કળા હોય ને એને આપણો સરદાર બનાવો, ચોરી કરવામાં અમુક કામ વધારે જાણતો હોય એને આપણો સરદાર, એને મુખી કરવો. હહોની કળા કયો હું આવડે છે. એટલે એક સોરે કીધું કે મારી પાસે એ કળા છે કે હું ઘા કરીને આમ દોયડું ગમૈયા ભરાવી દઉં, પછી ત્રણ જણા ટીંગાઈ જાય તો એ દોયડું ત્યાંથી નીકળે નહીં, આપણી પાસે કળા છે, ગમૈયા ચડવું એ ચડી જવાનું. કે એ હાચું. બીજાને કે બોલ તારી પાસે હું કળા છે? કે મારી પાસે એ કળા છે ગમે એવી દિવાલમાં ફાંડું પાડવું હોય આપણે અવાજ ન થવા દઈએ અને ફાંડું પાડી દે, એ કળા આપણી પાસે છે. બરાબર. ત્રીજાને કે બોલ તારી પાસે શું કળા છે? ત્રીજો કે મારી પાસે એ કળા છે કે ક્યાં ધન સંપત્તિ કઈ ઠેકાણે છે એ મને આમ હું સૂંઘું ને ત્યાં મને ખબર પડી જાય કે અહીં ઝવેરાત છે ને અહીં બંડલ છે. મને ઊંઘું ને ત્યાં ખબર પડી જાય કે અહીં ઝવેરાત છે ને અહીંયા નોટોના બંડલ છે, એ મારી પાસે કળા છે. મને સુગંધ ઉપરથી ખ્યાલ આવી જાય. એ બરાબર. શોધાન કે તું શું જાણ? કે હું જાણું કૂતરાની ભાષા. કૂતરું બહીન હું કહે છે એ હું જાણી લઉં, મને કૂતરાની ભાષા આવડે છે. ઓહો. શ્યારે ઈશ્વરે પોતાના આવડકનું વર્ણન કર્યું, આ પાંચમો રાજા, કે બોલ તને શું આવડે છે? રાજાએ વિચાર્યું ખરું આ માયલું તો આપને કાંઈ આવડે નહીં. એટલે રાજા કે મારી દાઢી હલે ને ત્યાં ગોઈને ફાંસીની સજા થતી હોય છૂટી જાય એ હું જાણું. હું વાત કરીશું કે આ તો ઉપાધિ જ નહીં, આપણે પકડાઈ જાય તો તારી દાઢી હલે એટલે આપણી ફાંસી છૂટી જાય, તો અમારો સરદાર આવ્યો. રાજાને સરદાર બનાવ્યું.
ને રાજાને કીધું કે તું આ ગામનો હોય તો કે ક્યાં રાજાનો મેલ ને ક્યાં ચડવું ગાલો ને, પણ હું જાણીતો જ છઉ. રાજાને પોતાના મેલમાં લઈ જાઓ એમાં હું, આસાનીથી લઈ ગયો. મેલ પાસે જતા એક મીંડું કૂતરું ભણવા, ઓલાએ કીધું ગાય જો આ કૂતરું ભણે છે, આ હું કહે છે? તો ઓલો કે કૂતરું એમ કહે છે કે આપણી ભેળો એક રાજા હોત છે. એટલે બધા મીંડા દાંત કાઢવા કે રાજા થોડો ભેળો હોય. કૂતરું એમ કહે છે કે આપણી ભેળો એક રાજા છે, એટલે મીંડા દાંત કાઢવા કે એમ થોડો રાજા ભેળો આપણી હોય, રાજા ચોરી કરવા આવે. જ્ઞાન ભાઈ રાજાએ તેજુરી ઉધીનું પુગાડી દીધા ને દેખાડી દીધું. એણે તો આ થયું એટલું લઈ લીધું, નીકળ્યા બારા કે અટાણે એક ઠેકાણે આપણે હંગરી આવી અને પછી આ બધું થાને મકાને થઈ જાહે, તીકેડે પાક પાડી લેવું. રાજા કે હું અજાણ્યો ને તમે આપણે ભેળા થયા, તમારા શ્યારૈના સરનામાં આપો પાછો આ માલ કાઢવા, આપણે ભેળું જ થવું જોઈએ. શ્યારૈના સરનામાં લઈ લીધા કે આ ઠેકાણે રહી છે અને આ દિવસે આપણે આ રાતે આટલા વાગે ભેળું મળી અને માલ કાઢવો. સરનામા લઈ લીધા કે હવે તમે તમારા રસ્તે. રાજા કે હું માર ઘેરે વયો જાઉં. રાજા જઈને હુઈ ગયો. ક્યાં ડાયટું હતી ખબર? સવારે રાઈડ પડી કે રાજાની તેજુરી તૂટી, તેજુરી તૂટી, તેજુરી તૂટી. રાજા પાસે સરનામા હતા. પોલીસ ખાતું આમ તેમ દોડ્યું કે નહીં જો આ છે આ ઠેકાણે જાઓ, એ જ ચોર છે ને એણે જ મારી તેજુરી તોડી, જાઓ. શ્યારૈને બોલાવ્યા અને માર્યા. માની ગયા ક્યાં ડાયટું આવેલ કે, એટલે કાઢી દીધું. રાજાને કીધું બોલો આ આણે ચોરી કરી છે ને પકડાઈ ગયા શ્યારૈ, કે મારે એના માટે મોઢા ન જ જો એને ફાંસીએ ચડાવી દો. ફાંસીએ ચડાવવાનો હુકમ કર્યો. હવે ફાંસીએ ચડાવે એટલે આખું નગર હાજર થાય. એમાં ફાંસીના ટાઈમે રાજાએ જઈને ઊભા રહ્યા. ઓલા જેને ફાંસી ચડાવતા હતા એમાં એક ચોર એવો હતો કે રાતમાં જેણે જોયો હોય એને દિવસે ઓળખી જાય. એવડો એ ઓળખી ગયો કે આપણી રાતે હતો, આપણી આઈ રહ્યા તો એ આ રાજા જ હતો. એટલે ફાંસીનો ટાઈમ થયો, ફાંસીએ ચડાવવાનું થયું. એટલે ફાંસીએ ચડતો તેણે કીધું કે એ ભાઈ તમે અમારા જોડીદાર છો, દાઢી હલાવો એટલે અમે છૂટી જઈએ ભાઈ સાહેબ, ન કરા હવેથી ક્યારેય સોરી નહીં કરી પણ દાઢી હલાવો, હવે દાઢી હલાવો એટલે અમે છૂટી જઈએ. લે સદગુરુ કોઈ એવા ગોતી ભાઈ, એની પ્રકૃતિ હલે ને તા ભવ બંધન છૂટી જાય. એવા ભજનાનંદી એવા મહાપુરુષો જેની દ્રષ્ટિ પડે ને ત્યાં આપણી ભાગ્યની રેખા પલટાઈ જાય. જે જન્માંતરોની ભ્રમણા છે એ મહાપુરુષની કરુણાની દ્રષ્ટિથી છૂટી જાય છે. સૂર્યપ્રકાશી એવા ગુરુ છે જે આપણી ભેદ ભ્રમણા અને ભયને નિવારી દે. ભેદ ભ્રમણા ભય નિવારી નિરંતર નિરખાવે. જે નિરંતર પોતાનું અખંડ ને અવિશળ સ્વરૂપ છે એની ભાન કરાવી દે છે. નિરંતર નિરખાવે સમાગમ સંતનો રે, સર્વ દુઃખને ટાળે, આપણા ભવ રોગને મટાડે. પરસ સંદનનો વિષ ઉતારે, કાયમ શીતળ બનાવે, નિર્મળ બનાવે. સંત સદગુરુ આપ સ્વરૂપ ઓળખાવે. જેમ સંદનનો પરસ થતા ઝેર ઉતરી જાય છે એમ કહેવાય છે. એક સર્પ ચંદનના જાડે અને અગ્નિ થાય એટલે સંદનના જાડે વીટાય ખરો, પણ જ્યાં ઝેરની કોથળી છે એ ભોડું આટલું સેટું રાખીને વીટાય, અને વીટાણા પછી પણ આટલું ભોડું સેટું રાખીને સંદનની શીતળતા લે છે. જે ઝેરની કોથળી છે એ ચંદનના ઝાડને જો અડે તો નિર્વિખ બની જાય, ઝેર ઉતરી જાય. પણ જ્યાં કોથળી છે ને એ અડવા નથી દેતો સર્પ, કોથળીને અડવા નથી દેતો એટલે નિર્વિખ બનતો નથી. એમ સાધુ સંદન ભાવના સર્પ જેડો સંસાર રાત દિવસ લીપટારીએ પણ વિખનો તજે લગારેનું કારણ કે ભોડું અડવા નથી દીધું.
ઘણા એમ કહેતા હોય કે આ ભાઈ રોજ તમારા સત્સંગમાં આવે, કે આ ભાઈ આવે છે, કે તઈ શું આસકા માર્યા કરે છે, હજી છે એવો ને એવો છે, પણ બોડું વૈડ્યું નથી ભાઈ, હે બોડું વૈડ્યું નથી. આ તો જેણે મન ગુરુ ચરણમાં અર્પણ કરી દીધા ના, એના ઝેર ઉતરી જાય, હે ઝેર ઉતરી જાય. ચંદનના પરસથી જેમ ઝેર ઉતરી જાય, એમ મહાપુરુષના સંગથી ઝેર ઉતરી જાય, નિર્વિખ બની જાય, પંચ વિષયના ઝેર ઉતરી જાય, અને ન્યા ભક્તિનો રંગ ચડી જાય. ત્યારે કે પરસ થઈ જાય, ત્યારે પરસ ચંદનનો વિષ ઉતારે, કાયમ શીતળ બનાવે. એકવાર ઝેરની કોથળી નીકળી ગઈ, નિર્વિખ બની ગયો, પછી કાયમને માટે શીતળતા એને પ્રાપ્ત થાય છે. એકવાર વિષયરૂપી ઝેર મટી ગયું, વિષયની આસક્તિ છૂટી ગઈ, પછી ક્યારે એનું પાછું વળગણ થતું નથી. એકવાર ઝેર ઉતરી ગયું પરસથી, પછી પાછું એમાં ઝેર થતું નથી. એકવાર મન અમન બની ગયું, મન નિર્મળ બની ગયું, એ મન પાછું ક્યારે વિષય આસક્તિની અંદર બંધાતું નથી. એકવાર તમે સાઈસમાંથી માખણ તારવીને કાઢી લીધું, એ માખણ પછી પાછું સાઈસમાં બળે ખરું, નકર સાઈસમાં ઓતપ્રોત જ હતું ને માખણ. સાઈસના કણે કણની અંદર, દૂધના કણે કણની અંદર ઓતપ્રોત હતું, પણ વલોણું કરીને માખણ કાઢી લીધું. એ કાઢી લઘરાલા માખણનો પિંડો સાઈસમાં મૂકો તો પછી સાઈસમાં ભળે ખરો, ન ભળે. એમ એકવાર મન નિર્વિખ બની ગયું, એકવાર મન આ અનુભવને પ્રાપ્ત કરી ગયું, આત્મ અનુભવને પ્રાપ્ત કરેલું મન ક્યારેય પાછું વિષયમાં ભળતું નથી, પાછું ન ભળે. એકવાર વલોણું થઈ જવું જોઈએ. પરસ ચંદનનો વિષ ઉતારે, કાયમ શીતળ બનાવે, નિર્મળ બનાવે. સંત સદગુરુ આપ સ્વરૂપ ઓળખાવે, સંત સદગુરુ આપને નિર્મળ બનાવે છે. જીવનની અંદર નિર્મળતા પ્રાપ્ત થાય ક્યારે, કે શ્રદ્ધાપૂર્વક મહાપુરુષનો સમાગમ કરે ત્યારે. વાણી અમારી ફીર ગઈ, વહી તન વહી દેશ, જે ખારી હતી એ મીઠી ભય મળ્યા છે અમને સાસા ગુરુના ઉપદેશ. ગુરુના ઉપદેશથી, મહાપુરુષના સમાગમથી નિર્મળ સ્વભાવ બની ગયો. જે ક્રૂડ હૃદયના માણસો હતા એનો સ્વભાવ એકદમ નિર્મળ અને પવિત્ર બની ગયો. નિર્મળ બનાવે સંત સદગુરુ આપ સ્વરૂપ ઓળખાવે. સમાગમ સંતનો રે, સર્વ દુઃખને ટાળે, ભવ રોગને મટાડે. સમાગમ સંતનો રે, સર્વ દુઃખને ટાળે. પરસ ચંદનનો વિષ ઉતારે, કાયમ શીતળ બનાવે, નિર્મળ બનાવે. સંત સદગુરુ આપ સ્વરૂપ ઓળખાવે. નિરંતર જળમાં કમળ રહેવે, પણ પછી જરાય સડો ન થાવે. જેમ કમળ આખું પાણીમાં રહે છે, પણ પાણીમાં રહેવા છતાંય એને પાણીનો પરસ થતો નથી, સડો થતો નથી. કારણ કે પાણીમાં રહેવા છતાંય પાણી એને પરસ નથી કરતું. પરસ કરતું હોય તો જરૂર સડી જાય. એમ મહાપુરુષો સંતો આ ગતિને પામેલા, એને સંસારના બંધનો બંધન કરતા થતા નથી. પારાધી ની જાળમાં પવન ભરાય, જાળને ઉડાડે, પણ જાળમાં પવન ફસાય ખરો? પારાધીની જાળ હોય, એ જાળની અંદર પવન ભરાય, જાળને ઉડાડે, પણ જાળની અંદર પવન બંધાતો નથી. એમ જેનું મન પવનરૂપ બની ગયું, એ વિષયની જાળમાં બંધાતું નથી. મનને પવનરૂપ બનાવવાની ગતિ ગુરુ પાસે છે. મનને પવનરૂપ બનાવવાની ગતિ ભાઈ સદગુરુની પાસે છે. મન પવનરૂપ બની જાય, પ્રાણ સંગીનું બની જાય,
પછી વિષયની જાળમાં એ ક્યારેય ફસાય નહીં, ફસાય નહીં. એટલે નિરંતર જેમ જળમાં કમળ રહે એવી રીતે મહાપુરુષો સંતો સંસારમાં રહેવા છતાંય કાયમ વિરક્ત રહે છે. સંસારના કોઈ બંધનોમાં બંધાતા નથી. સંસાર જેને આવરણ રૂપ થતો નથી. લોકો રાયડ્યું નાખે છે, સંસાર આવો ને સંસાર દેવો ને સંસારમાં આમ થાય ને સંસારમાં ફલાણું થાય ને ઢીકડું થાય ને. સંતો સંસારમાં રહ્યા, સંસારના બધા વ્યવહારો કર્યા, અને છતાંય એ મહારાજા જનકની પાસે નિષ્ઠિક બ્રહ્મચારી સુખદેવને જવું પડ્યું. હે, મહારાજા જનકની પાસે નિષ્ઠિક બ્રહ્મચારી સુખદેવજીને જવું પડ્યું. અને સુખદેવજીએ જ્યારે એનો બોધ લીધો ત્યારે યોગી ભલો બન્યો. હે, આ જળ કમળવત જેના જીવન કહેવાય ને, પણ ક્યારે કે મન પવનરૂપ બની ગયું ત્યારે. અખંડ વિશળ આત્મા નહીં જાત વર્ણ વિચારો, પણ મન પવન છે ન્યારા ખેલે ત્યાં સુધી. મન પવનથી ન્યારું છે ત્યાં સુધી આત્મા સો પરમાત્માનું જ્ઞાન થતું નથી. ત્રિગમ સાહેબે કીધું, મન પવન છે ન્યારા ખેલે તો દૂરમથી દૂર થાય. મન જ્યાં સુધી પવનથી ન્યારું છે એટલે પ્રાણથી નોકું છે ત્યાં સુધી આત્મા પરમાત્માનું જ્ઞાન થતું નથી. પણ ગુરુવશને જો મન પવનરૂપ બની જાય, મન પવનરૂપ બની જાય, અખંડ વિશળ આત્મા નહીં જાત વર્ણ વિચારો, જે નિષ્દિન ઘટમાં ગાજે મન પવનથી ન્યારો. જે નિષ્દિન ઘટમાં ગાજી રહ્યો છે પણ મન પવનથી ન્યારું છે ત્યાં સુધી આ જ્ઞાન થતું નથી. તો મન પવનરૂપ ક્યારે બને, ક્યારે બને? કે જે સદગુરુએ ધ્યાન બતાવ્યું, જે લક્ષ્ય બતાવ્યું, એ લક્ષ્યમાં જ્યારે એકધારી વૃત્તિ રહે તો એ મન પવનરૂપ બની જાય. મન પવનરૂપ બની જાય. મન પવન છે ન્યારા ખેલે દુર્મતી દૂર અઠાય. મન પવનને એક રૂપ કરવાને માટે ગુરુનું શરણ ગ્રહી લે. મન ચિત શરણોની માય સત્રિકમ ખીમને ચરણે જ્યારે આ ગ્રહી ટેક થઈ ગંપાય. અવમન છેતલે મેરા ભાઈ સદગુરુનું શરણ ગ્રહી લે. ચિત્તવૃત્તિ એમાં રાખ તો સિદ્ધાંત છે જે ભજનારો છે એ ભજવા યોગ્ય સ્વરૂપની અંદર સમાય છે. ભજનારો ભજવા યોગ્ય સ્વરૂપની અંદર સમાય છે, અને જેને ભજે છે એમાં સમાઈ જાય એને જ મહાપુરુષો મોક્ષ કહે છે. એને સ્વરૂપ ભાનની પ્રતીતિ કહે છે. એટલે આવા જે જળ કમળવત જીવન જીવી જાય છે એને સંસાર બંધન કરતા નથી થતો. એને સંસાર તો ભક્તિ માર્ગમાં સાથરૂપ થાય છે. સંસાર એને સાથરૂપ થાય છે, એને બંધન કરતા થતો નથી, આવરણ કરતા થતો નથી, સાથરૂપ થાય છે. નિરંતર જળમાં કમળ રેવે જરાય સડો ન થાવે. ખાવે પીવે રેવે સંસારે નિર્મળ સંત સદાય. ખાય પીએ ઓઢે પહેરે સદાય જેનું નિર્મળ જીવન છે, પવિત્ર જીવન છે, ક્યાંય આસક્તિનું કોઈ બંધન નથી, આવા હરિજનને ધન્ય. રહે માયામાં સતા માયા જેને નો લોપે આવા હરિજનને ધન્ય છે. આવા ભક્તજનોને મહાપુરુષોને ધન્ય છે, આવા હરિજનને ધન્ય છે જે દ્વૈત અંતર મીટાવે, જે દ્વૈતની આડી દિવાલ છે એ જેણે પાડી નાખી છે, જેનું દ્વૈત અંતર મટી ગયું છે અને નિરંતરનું જેને ભાન થયું છે. દેહાધ્યાસની ગ્રંથિનું અંતર જેને મટી ગયું છે, નિરંતર સ્વરૂપનું જેને ભાન થયું છે, એવા સંતોને ધન્ય છે. જેનું દ્વૈત અંતર મટી ગયું એને તો ઘાટે ઘાટની અંદર અઘાટ ચૈતન બ્રહ્મ સ્વરૂપની ઝાંખી થાય છે. એ સ્વરૂપને નિહાળી નિહાળીને રાજીપો જેને થયા કરે, રાજીપો જ થયા કરે છે.
આપણે તો એકને જોઈને ભાવ થાય ને, એકને જોઈને અરુસી થાય ને, એકમાં સામાન્ય ભાવ ને, એકમાં કાંઈક ઠીક ઠીક ને, એવું બધું આપણે આગાપાછું થયા કરતું હોય ત્યારે આ ગતિવાળા મહાપુરુષને ઘાટે ઘાટમાં આ ઘાટ દેખાય છે. સર્વની આરે મૈત્રી સંધાય છે, જેને વૈષ્ણવનો પરમ ગુણ કહેવામાં આવ્યો છે. સકળ લોકમાં સૌને વંદે, ન નિંદા કરે કેની, વાસ કાસ મન નિશ્ચળ રાખે, ધન્ય હો જનની એની, વૈષ્ણવ જન એને કહીએ. જે પીડ પરાઈ જાણે, પર દુખે ઉપકાર કરે, સતા કોઈ પ્રકારનું મનમાં અભિમાન ન આણે, આવા હરિજનને ધન્ય છે. જે દ્વૈત અંતર મિટાવે, દાસ લાવો ઉગમ ગુરુ ચરણે, સંત ચરણ ગુણ ગાવે. ઉગારામ ગુરુની દયાથી મારું એ દ્વૈત અંતર મટ્યું તો મને વિશ્વ વિશ્વંબર રૂપ દેખાય છે. એ સ્વરૂપ મને જ્યાં જોઉં ત્યાં નજરે આવે છે, જ્યાં જોઉં ત્યાં મને મારા ગુરુનું રૂપ દેખાય છે. એ સિવાય મને કાંઈ હવે નજરમાં આવતું, હવે નજરે ન આવે રે સદગુરુ વિના કોઈ બીજો હરિ, એવો મેં પ્યાલો પીધો રે, લીધો છે અતિ લગ્ન કરી. પરિબ્રહ્મ ભાઈશા રે અદ્વૈત સુવર ભરી. તો ધન્ય છે આવા સંતોને કે જે તર્યા છે અને અનેકને તાર્યા છે. તરણ તારણ સંતોને ધન્યવાદ આપવા ઘટે છે, અને જેટલા આપો એટલા ઓછા. સંતોને જેટલા ધન્યવાદ આપો એટલા ઓછા. ધન ધન સંત જેને સદગુરુ મળ્યા, ધન્ય ઓ ધન્યયા ધર્મની જાર, આ ધન ધન સંત જેને સદગુરુ મળ્યા, ધન્ય ઓ ધન્યયા ધર્મની જાર, આ ગુણ ગાવે ગુણી જન વરણ વી ગાવે મુનિ જન વિસ્તાર, ધન ધન સંત જેને સદગુરુ મળ્યા. આટકોટ ગામે ભક્ત એક ભાવિક, ધનજી ભગત રૂડી બાયલવાર, આ આટકોટ ગામે ભક્ત એક ભાવિક, ધનજી ભગત રૂડી બાયલવાર, આ સંત સેવા મારે તાનિશ દિન, ધરતા પ્રભુનું નિત નિત ધ્યાન, ધરતા પ્રભુનું નિત નિત ધ્યાન, ધન ધન સંત જેને સદગુરુ મળ્યા. ધન્ય ઓ ધન્યયા ધર્મની જાર, ગુણ ગાવે ગુણી જન વરણ વી ગાવે મુનિ જન વિસ્તાર, ધન ધન સંત જેને સદગુરુ મળ્યા. જગતમાં ધન્યવાદ કેને ઘટે કે જેને બહુ તારણ ભગવાન સદગુરુ મળ્યા.
તરે અને અનેકને તારે એ સંતોને ધન્યવાદ છે. ધન્ય રે ધન્ય સંત જેને આવા ગુરુ મળ્યા. ધન્ય ધન્ય ધર્મ નિજાર. નિજાર ધર્મનું ઘણું વર્ણન કરવામાં આવ્યું છે. નિજાર ધર્મ ઉપર ઘણી વ્યાખ્યાઓ થઈ છે. નિજાર ધર્મ ઉપર ગ્રંથો લખાણા છે. એ નિજાર ધર્મ શું છે કે જેમાં કોઈ પ્રકારનું જાર કર્મ નહીં તે ધર્મ નિજાર છે. જાર કર્મ નહીં, સર્વ જારથી રહિત એને કહેવાય છે ધર્મ નિજાર. કે જેમાં કોઈ જાર કર્મ ન થાય એવું કયો નિજાર ધર્મ છે. એ નિજાર ધર્મની સમજણ શું છે કે તમે મનોમન હર દમે દમ શ્વાસે શ્વાસે પારબ્રહ્મ પરમાત્માનું ભજન સમરણ કરો, એમાં કોઈ જાર કર્મ થવાનો સંભવ ખરો? કંઈ સંભવ ખરો કે નહીં? જાર કર્મ થવાનો સંભવ નહીં. બાકી સેવા કી પ્રવૃત્તિ કરો એમાં ચૂકો ને તો દોષ લાગવાનો પણ સંભવ છે. દાખલા તરીકે તમને એમ થાય કે 15-20 ગાય માતા, કોઈ લૂલી હોય, કોઈ લંગડી હોય, કોઈ બીમાર હોય, એની મારે સેવા કરવી છે. 8-10 ગાય માતા લૂલી લંગડી બીમાર હોય એને તમે બાંધો, સારો કરો, પાણી પાવ, પણ કોગદી ભૂલાઈ ગયું અને પાણી પાવાનું મોડું થયું તો એનો તમને દોષ લાગે કે ન લાગે? એકાદ દી ક્યાંક ભૂલ થઈ નીણ નાખવાનું મોડું થયું તો દોષ લાગે કે ન લાગે? પશુને ખીલે બાંધવું નહીં, ખીલે બાંધવું તો ટાણે એને સારો કરવો અને ટાણે એને પાણી પાવું, નકર એનો દોષ લાગે. પુણ્યનું કામ કરો એમાં જરા કઈ ભૂલભાલ થાય એટલે દોષ લાગવાનો સંભવ છે, સંભવ છે. તમને એમ થાય કે પોપટ બિચારાને પાંજરે પૂરીને આપણે રોજ દાણા નાખી, મરચા નાખી, ગાંઠિયા નાખી વાત સાચી, પણ બિચારાને ઉડવાનું હતું, જ્યાં ત્યાં ફરતો તો એને તમે બંધન કર્યું. ખવરાવો પીવરાવો સારું બધું બરાબર, ગાંઠિયા ખવારો, હારી હારી વસ્તુ, રોટલી સોપડી નાલો નાખો પોપટને, પણ એને બિચારાને પાંજરા બારૂદ ન નીકળાય. હે, તો પાંજરાનું તમે બંધન કર્યું એનો તમને દોષ લાગે? ખવરાવો પીવરાવ્યું સાચું, અને એ દોષ લાગે તમારે ભોગવવું પડે. પછી એ પોપટ માણા થાય તો તમારે પોપટ થવાનું. તમને ગાંઠિયા બાંઠિયા નાખશે ના નહીં, ખવરાવશે હાર, તમારા કરતા સારું ખવારશે, પણ તમારે પાંજરામાં પુરાવાનું. હવે તમારે પુરાવવું છે કે નથી પુરાવવું એ તમે વિચારી લ્યો, પુરાવવું છે કે નથી પુરાવવું એ તમે વિચારી લ્યો. કોઈ સુકૃત કર્મ કરવા જાઓ એમાંય બહુ વિચારીને કરવાનું છે, બહુ વિચારીને કરવાનું છે. એમાં જાર કર્મ થતા વાર ન લાગે. એક નિજાર ધર્મ એવો છે જેમાં જાર કર્મ થવાનો કોઈ સંભવ નહીં. અને કદાચ કોઈ જારમ કર્મ કરીને નિજાર કેવરાવતા હોય તો એ ખોટા છે. નિજાર ધર્મની અંદર કોઈ જાર કર્મ આવતું નથી. સર્વ જારથી રહિત એનું નામ ધર્મ નિજાર. તો એનું ભજન કરો, એનું સ્મરણ કરો, એ નિજાર ધર્મની સમજણ છે. એમાં જાર કર્મ થવાનો કોઈ સંભવ નથી. ગુણીજન પુરુષો આ ધર્મના ગુણ ગાય છે, વિસ્તારથી એને વર્ણવે છે. ગુણ ગાવે ગુણીજન સદાય, વર્ણવીને ગાવે મુનિજન વિસ્તાર. મુનિજન પુરુષો આ નિજાર ધર્મના વર્ણન કરે છે, આપને સમજાવે છે. અને જેટલા જેટલા શાસ્ત્રો છે એ આ નિજાર ધર્મના ગુણ ગાય છે, એનો મહિમા કહે છે. ગુણ ગાવે ગુણીજન સદાય, મુનિજન ગાવે વિસ્તાર સહિત. મુનિજન પુરુષો ગાય છે એટલે મુમુક્ષ પુરુષો જેને વિસ્તારથી ગાય છે. આવા નિજાર ધર્મને વરેલા મહાપુરુષો સંતો આજથી 700-750 વર્ષ પહેલાં સમકાલીન પુરુષો હતા. અહીં કસમા જેસલ અને તોરલ, માલદે રૂપાદે, કુંભોરાણો લીલલભાઈ, દેવાયત પંડિત દેવલદે, સંત શોભાજી મહારાજ, લાખોને લોયણ, ધનજી ભગત અને રૂડીબાઈ આટકોટની અંદર, આ બધા
દેવતણખી મહારાજ, એમના ધર્મપત્ની ગંગાબાઈ, એની દીકરી લીલલબાઈ, આ બધા સમકાલીન મહાપુરુષો છે. આ એક ભક્ત મંડળ એ વખતનું હતું અને એ બધાના અગ્રેસર દાદા ઉગમસિંહ હતા. દાદા ઉગમસિંહ હતા. તો આ નિજાર ધર્મને વરેલા સમકાલીન આ મહાપુરુષોની અરોળના એક મહાપુરુષ પંસાળને નાકે આટકોટ ગામ છે, જેમ આપણું કચ્છ કહેવાય, વાગડ કહેવાય, કાઠિયાવાડ કહેવાય, ગુજરાત કહેવાય, એમ દેવકો પંસાળ કહેવાય છે. પાંચ ઋષિએ જેની સ્થાપના કરી એ પંસાળના નાકે એક આટકોટ ગામ છે. આટકોટ ગામની અંદર લુવાર જ્ઞાતિની અંદર ધર્મ દંપતી ધનજી ભગત અને રૂઢીબાઈ છે, જે સાધુ સંતની સેવા કરે છે. સંત એ જેનું પરમ ધન, સંત એ જેને સર્વસ્વ, અને સંતની સેવામાં હરિભજનમાં જીવન વિતાવે છે. ભક્તિપરાયણ દંપતી છે. દર બીજનો તહેવાર ઉજવે છે. દર બીજને દિવસે પોતાના ઘર આંગણે ભજન ભાવ હોય, સાધુ સંતો પધારે અને પ્રસાદ લેવરાવે, ભક્તજનોને પ્રસાદ લેવરાવે અને આખી રાત હરિ કીર્તન કરે. આવું પવિત્ર જીવન જીવી રહ્યા છે. એની શુભ કમાઈનું ફળ પાક્યું. એમાં આષાઢી બીજનો તહેવાર, ઝીણો ઝીણો વરસાદ વરસે છે અને એ આટકોટ ગામના સોરે એક મહાપુરુષ સંત સાધુ મહારાજ, બે પાંચ શિષ્યો ભેળા અને આટકોટ ગામના સોરે જય ગિનારી કરી નાસન નાખ્યા. ગામના સોરે નવરું માણાત બધાય જુવાન ને વૃદ્ધ ને બેઠેલા, કોઈ નવકોકરીના ભરત માંડ્યાતા, કોઈ સોપાઈટ માંડીતી, કોઈ ગંજીપો માંડ્યો હતો, કોઈ વૃદ્ધ ઉંમરના ભાભા સૂતરની પરાયણ મેલતા હતા, કોઈ ગામની મેલતા હતા. બે જાતની પરાયણ હોય, એક ખૂતરની હોય ને એક ગામની હોય. અને બાપુએ ઉતારો કર્યો અને બધાએ સમક્યા. એમાં બોલકા બે એક છોકરા બોલી ગયા કે બાપુ તમે આવ્યા પણ આજ તમને મજા નહીં આવે, કે કાંક અમે બધાએ નવરા પીડ્યા છે, અમારે અહીં રમત ગમત કરવી હોય ને તમને સાધુ લોકોને એવું કાંઈ ગમે નહીં, કે ભાઈ અમે મહેમાન સોરાના બીજે જ જવું ક્યાં, અમે એક ખૂણામાં પડ્યા રહેવું, તમે તમારે જે કાંઈ રમત ગમત કરવી જે કરવું એ કરો, અમે તો ખૂણામાં બેઠા બેઠા હરિભજન કરશું. કે એમ નહીં બાપુ, પણ તમને મજા આવે એવું ઠેકાણું દેખાડી તો કાંઈ વાંધો, કે એમાં શું વાંધો હોય, ભગવાન તમારું કલ્યાણ કરે. કે તો અમારા ગામમાં ધનજી ભગત છે, કે આ આજે અષાઢી બીજનો તહેવાર છે ને તમારા જેવા સાધુ સંતો ત્યાં ગણાય આવ્યા છે અને આખી રાત ત્યાં ભજન થવાના છે, એટલે તમે ત્યાં જાઓ તો તમને આનંદ આવે અને તમે અહીંથી જાઓ તો અમને આનંદ આવે. કારણ કે જેને કિંમત નથી, સંતની જેને કિંમત નથી, એને હું કદાચ અમૂલ્ય હીરો હાથમાં આવે પણ હું કામનો પારખ વિનાનો પીડ્યો પાદરમાં, પથરાને પ્રમાણે શબ્દને તો કોક કોક સંત વિરલા, જાણે જેને પારખ જ નથી એને ક્યાંથી પારખી શકે. ને તેમ થયું બાપુને આપણે વા મોકલી દીધા, આપણે કામ કાઢ્યું, એને એ ભાન નથી કે સંતથી આપણે વિહોણા થયા. પણ એવી જેને ગમ જ નથી તો શું, એવી જેને ગમ જ નથી તો શું, હે સંત હું, સંતના શબ્દો હું, સંતના શબ્દની કેટલી કિંમત, શબ્દને એને કાંઈ લાગે ને વળગે નથી. આપણે કહેતા કે બે આગળ ભાગવત, બે આગળ ભાગવત કાંઈ કામનું, કાંઈ કામનું. ગોરબાપો હાંજે ભાગવતની કથા આલે તો કથા પૂરી કરીને ઘીરે આવ્યા, ચા પીવાની ઈચ્છા થઈ. ગોરાણીને કે શા કર શા કર, બે ધોવા દીધો, તાજા દૂધ નહીં કર. ગોરાણી કે આ ધોવા નથી દીધું, પગ ઉલાળે છે. અરે હોય નહીં, લઈ લે બોગરું, 5000 માણાની સભા હોય તોય થીર કર દઉં, તારું ડબ્બું ન ભૂરીએ. હાલ લે બોગરું. ગોરાણીએ બોગરું લીધું ને ગોરબાપાએ ભાગવત લીધું. ગમાયણમાં ઘોડી માંડી, ગમાયણમાં, અને ભાગવત પોળું કરી અને ગોરબાપાએ ચાલુ કર્યું.
ઓમ નમો ભગવદે વાસુદેવાય એમ કરીને ચાલુ કર્યું, ભેહે કાન માંડ્યા. જો 10,000 માણસની સભા હોય તો સ્થિર કરદો તારી ભેય નો હું ઉભી રહી દોઈલે. ગોરાણીએ આવમાં હાથ નાખ્યો ને ઉડલી. ઓ ભાઈ, ગોરાણી આમ, બોગરું આમ, ભાગવત આમ, ગોર આમ, બધા વેરાઈ શેરાઈ ગયા. તેદું ને આપણે કહીને બે આગળ ભાગવત. હે, આ તો એક દ્રષ્ટાંત છે. પણ શ્યાર પગાળી ભે હોય એવું નથી, ઓલી હોત હોય. હા, એ તમે સમજી લેજો. જેને શબ્દની જ કિંમત નથી, હે, શબ્દની જ કિંમત નથી, સંત હું એવી ખબર નથી, કાઢી મૂક્યા. અહીં તો સાંજનો સમય, વાળું પાણી કરી બેઠકની તૈયારી હાલે, ભજનનો આરાધ ચાલુ થવાની તૈયારી, અને બે પાંચ ભક્તજનો સાધુ મહારાજને આવતા જોઈ ધનજી ભગતનું હૃદય નાસી ઉઠ્યું. કહો, આજે અષાઢી બીજનો તહેવાર અને જેના આવા સમયની અંદર મારે આંગણે આવા મહાપુરુષ સંત ક્યાંથી, જેને સંતનો મહિમા સમજાણો છે, સંતનો જેને મહિમા સમજાણો, આવા મહાપુરુષ આવા સંત મારે આંગણે ક્યાંથી, હૃદય નાસી ઉઠ્યું. ચરણમાં લેટી પડ્યા કે આવો આવો મારા બાપ પધારો. આસન કરી મહારાજને બેહાર્યા, પૂજન કર્યું. રૂડીબાઈએ ઘરમાં જોયું કે મહારાજની આરે બે ચાર શિષ્યો છે. રસોઈમાં ધ્યાન કર્યું ઘટે એમ, તાત્કાલિક રસોઈ કરી નાખી. મહારાજની આરે ધનજી ભગત એક બે વાતો કરી, ત્યાં તો ઘરમાંથી શાંત થઈ કે મહારાજને જમવા બેહારો. બાબુ પ્રસાદ લેવા બેહો કે બસ આટલી વારમાં પ્રસાદ તૈયાર, કે આપ જેવા સંતોની દયા કૃપા છે. આ એક કુદરતની દયા કૃપા હોય તો યોગ થાય, નકર આમાંય કાંઈ આપણું બળ કાંઈ ન આવે. ત્રણ વાર ધક્કા ખાવ ને તો ઈશાની કેટલી બારી જ ન આવે. પછી આપણે ડોકા ખાઈ કેટલી વાર, કેટલી વાર છે ડોકું કાઢીને રોહડામાં કહેવા જાય, કેટલી વાર ત્યાં વળી ડોળા કાઢે હોંશ ભાણ. એટલે હબ પાછો આવે એટલે સમજવું આ ભણે ડોળા કાઢ્યા. તો એની દયા હોય, એની કૃપા હોય તો રથના બે પૈડા સરખા હોય, વચને વચનને ઝીલી લે. અને જ્યાં આવા ધર્મ દંપતિ છે ત્યાં ભક્તિનો ઉગાવો થાય છે, ત્યાં પાંચ પુરુષોને લાભ મળે છે. આવા ધર્મ દંપતિ બધાય ધર્મના થાંભલા કહેવાય ભાઈ, ધર્મના ટેકા કહેવાય. એવા ગ્રસ્થી મહાપુરુષો સંતો પોતે તરે છે અને અનેકને તારે છે. મહારાજ તમારી દયા, જમ્યા જમી પરવારીને ભજનમાં બેઠા. સવારના 4 વાગ્યા સુધી ભજનનો આરાધાયલો. 4 વાગ્યે પૂર્ણાહુતિ થઈ. 2 ઘડી મહારાજે વિશ્રાંતિ લીધી. સવારે ઉઠી પ્રાંત વિધિ પતાવી અને બેઠા છે. પણ ઘરમાં કોઈ નાનું બાળક આવ જા કરતા જોયું નહીં એટલે મહારાજથી પૂછાઈ ગયું, ભગત તમારે કોઈ સંતાન નથી, બાળક દેખાતું નથી ઘરમાં? ભગત કે બાપુ સંતાન નથી ને અમને ભગવાનની દયા લાગે, હસલ નહીં, ડખો નહીં, અને તમારા જેવા સાધુ સંતની સેવા થાય અને એવી કોઈ અમને આકાંક્ષા કાંઈ છે. કુદરત જે કરે એ બરાબર છે. પણ સંતાન શબ્દ આવતા સ્ત્રી જાતિના સ્વભાવ મુજબ ઘરમાં રૂડીબાઈ કામ કરતા આંખમાં આંસુ આવી ગયા. હાથમાંથી વાસણ પડી ગયું. મહારાજનું ધ્યાન યોગ, માતાજી બહાર આવો. સંતાન માટે શોક ન કરાય, પણ ભક્તના દુઃખ ભગવાનથી સાના હોતા નથી. ત્યાં ભગત આડા ફિરાક, બાપુ બસ હો, કાંઈ આશીર્વાદ દેતા નથી, બહુ મજા આવે છે, કાંઈ
કોઈ વિક્ષેપ થવા પાણું નહીં ને આપ જેવા સાધુ સંતોની આનંદથી સેવા થાય. ભગત તમારી વાતે સાચી અને અમારા માતાજીનો ભાવ પણ સાચો. આ તો માનવ બગીચો છે, માનવથી શોભાશે ને બધી. સાત ભુવનનો મહેલ હોય, સાત ભુવનના મહેલની અંદર કોઈ માણાની આવજાવ ન થાય તો મહેલ ભૂતિયા મહેલ જેવો લાગે. માણસની શોભા છે, માનવ બગીચો છે, માનવથી જ બધું શોભે છે. ભગત આ ગામડિયા ગામની અંદર અત્યારે લોકો પરદેશ વયા જાય, કોઈ મુંબઈ સુરત ધંધા કરવા ગયા અને પોતાના વતનમાં બંગલો બનાવે, પણ ત્યાં એક માણસને રાખતા જાય કે તારે અહીં સાફસૂફી કરવી અને રોજ દીવો કરવો. એટલે હું કે જો દીવો ન થાય તો 6 મહિના લાગ લાગટ જે ઘરમાં દીવો ન થાય એમાં કહેશે ભૂત થાય, એમાં ભૂત થાય. ઓહો, આ ઈટુપાણાનું ગારાનું મકાન, એમાં લાગ લાગટ 6 મહિના દીવો ન થાય તો એમાં ભૂત થાય. તે આપણે જૈનમાં તેદુનું આમાં દીવો નથી તો આમાં શું થાય? આપણે જૈનમાં તેદુનો આમાં દીવો ન થયો તો એલા આમાં શું થાય? હે, આમાં શું થાય? પણ હવે આમાં દીવો કરવાનું તો કોઈ ગુરુ મળે, અને આમાં દીવો નથી થયો એટલે જ ભૂત થયા છે ને એટલે જ માણસ ધૂણ્યા કરે. કોઈ કેના હારું ધૂણે, કોઈ કેના હારું ધૂણે, કોઈ કેના માણા માત્રને વળગાડ જ છે. કાંઈક ને કાંઈક વળગાડ લઈને માણા ધૂણ્યા જ કરે છે, ધૂણ્યા જ કરે છે, એમાં જ કાયમને માટે સબળ્યા કરે છે. જો દીવો થઈ જાય તો આ ભૂતાવળ ભાગી જાય, જ્ઞાનરૂપી દીપક પ્રગટે. એટલે અજ્ઞાનની ભૂતાવળ જે પ્રગટ થઈ છે એની બધી મટી જાય. પણ દીવો પેટાવનાર, દીવો કરનાર કોઈ સદગુરુ મળી જવા જોઈ. તો આપણી પ્રણાલિકાના એક સંતે ગાયું છે કે દીવો કરવો હોય તો તમારા દિલમાં કરો ને એને માટે સદગુરુને પૂછો. અને દીવો કેમ કરવો? કે દીવો કરવાથી તમારા મંદિરમાં અંજવાળું પડે અને ભૂતાવળ ભાગી જાય. કુડા કામ કરોધ પર હરો યા દિલમાં દીવો કરો, દીવો કરો, દીવો કરો, દીવો કરો. કુડા કામ કરોધ પર હરો યા દિલમાં દીવો કરો, દીવો કરો. દયા દિવેલ પ્રેમ પર્યાણો લાવો, સુરતા નિયમા દિવેટ બનાવો. દયા દિવેલ પ્રેમ પર્યાણો લાવો, સુરતા નિયમા દિવેટ બનાવો. એજીને બ્રહ્મયજ્ઞથી પેટાવો આ દિલમાં દીવો કરો, દીવો કરો, દીવો કરો, દીવો કરો. એજી કુડા કામ કરોધ પર હરો યા દિલમાં દીવો કરો, દીવો કરો. દીવો રે અનભે પ્રગટે એવો તાળે સર્વે તિમિર જેવો,
ગોરે અંભે પ્રગટે એવો ટાળે સર્વે તિમિર દેવો નૈણે ની રખી લેવો યા દિલમાં દીવો કરો દીવો કરો એજી કુડા કામ કરો દ પરહરો યા દિલમાં દીવો કરો દીવો કરો આચા દિવેલ નો દીવો જ્યારે થાશે ત્યારે અંધારું યા સર્વ મટી જાશે સાસા દિવેલ નો દીવો જ્યારે થાશે ત્યારે અંધારું યા સર્વ મટી જાશે એ જી એને બ્રહ્મલો કરે દર્શાશે આ દિલમાં દીવો કરો દીવો કરો એ જી કુડા કામ કરો દ પરહરો યા દિલમાં દીવો કરો દીવો કરો દાસરણ છોડે આ ઘર હંભાળ્યો જડી કુશીને ઉઘડ્યું તાળો દાસરણ છોડે આ ઘર હંભાળ્યું જડી કુશીને ઉઘડ્યું તાળો એ જીને થયું ભોમંડળ યજવાળું યા દિલમાં દીવો કરો દીવો કરો એ જી કુડા કામ કરો દ પરહરો યા દિલમાં દીવો કરો દીવો કરો દીવો કરો દીવો કરો કુડા કામ ક્રોધને પરહરો આ દિલમાં દીવો કરો. કેવી રીતે કરશો? કે દયા દિવેલને પ્રેમથી એનું પર્યાણ લાવો, સુરતાની દિવેટ બનાવો. દયા તત્વ ગુરુ છે. આ દિવેલમાં તમારી વાઇટ સુરતાની બોળો. દયા તત્વ ગુરુ છે. આ ગુરુ તત્વ દિવેલ એવું છે, એમાં એકવાર વાઇટ બોળાઈ ગઈ આ દિવેલ ખૂટે એવું નથી. આ દિવેલ ખૂટે એવું નથી કે દિવેલ થઈ રહી અને દીવો ઠરી જાય, કે આ દિવેલ જ એવું અતૂટ છે. દયા દિવેલ અને અનન્ય પ્રેમથી દીવો કરવાનું પર્યાણ લાવો. ભજન કરવાને માટે પ્રેમ જોઈને, પ્રેમ વિના થાય ભાઈ? દયા દિવેલ પ્રેમથી પર્યાણું લાવો, શ્રુતાની દિવેટ બનાવો, પછી એને બ્રહ્મ અગ્નિથી પેટાવો. શબ્દ બ્રહ્મની ઠોકર નાખી અને આ દીવો કરો. એને બ્રહ્મ અગ્નિથી પેટાવો, દિલમાં દીવો કરો. આ દીવો અન્વે પ્રગટે એવો, ટાળે સર્વે તિમિર જેવો, એને નયણે નિરખી લેવો. આ અન્વે દીવો છે. કોઈ વિપદના વાયરા વાયને આ દીવો ઠરી જાય એવો નથી, એવો નથી. નગર હિરણકશિપુએ ઘણી ફૂકું મારી પણ પ્રહલાદનો પ્રેમનો દીવો ઠર્યો નહીં. ઠર્યો? હે ઠર્યો?
એ રાણાએ જ ફૂંકણી મેલી મીરાનો દીવો ઠારવા હારોથી. પણ રાણાની ફૂંકણીનું કાંઈ આવ્યું નહીં, મીરાના ભાવ પ્રેમનો દીવો ઠીરો નહીં, કારણ કે અંભે છે. હે, પાંચ દી ભક્તિના ભાવ પ્રગટે ને પછી મટી જાય, એ દીવો પ્રગટો જ ન હોય, આપણી કાંઈક ભ્રમણા હોય. સાચો દીવો પ્રગટે એ અનભે દીવો છે, એ દીવો કોઈ દી ઠરતો નથી. ફૂંકો મારવાવાળા ભલે ની ગમે એટલી મારે, પવનની આટીઓ ગમે એટલી ભલે ની આવે, પણ આ દીવો ઠરે નહીં. દીવો અનભે પ્રગટે એવો, ટાળે સર્વે તિમિર, એટલે બધા અંધકારને ટાળી દે છે, બધા અજ્ઞાનને મટાડી દે છે. ટાળે સર્વે તિમિર જેવો, આને અનુભવ દ્રષ્ટિથી નિરખી લેવો. દિલમાં દીવો કરો, દીવો કરો, આ હાસા દિવેલો દીવો જ્યારે થાય ત્યારે અંધારા બધાય મટી જાય. જ્યારે હાચા દિવેલનો દીવો જાય ત્યારે થાય, જ્યારે સુધાત્મ સ્વરૂપની ભાન થાય ત્યારે જન્માંતરોનો અંધકાર મટી જાય. સાસા દિવેલનો દીવો જ્યારે થશે ત્યારે અંધારા સર્વ મટી જાય છે, એને તો બ્રહ્મલોક દર્શાશે. બ્રહ્મલોક હું બ્રહ્મ દેખાય, બ્રહ્મ સ્વરૂપ દેખાય. દાસરણ સોળે આ ઘર સંભાળ્યું, જડી કુશી અને ઉઘીડ્યું તાળું. સદગુરુ દ્વારા જેને કુંછી જડી ગઈ, તાળું ખુલી ગયું, આ ઘરમાં અંજવાળું થઈ ગયું. તો ઈશ્વર ક્યાંય ખોવાઈ ગયો નથી, તમારા ઘરમાં જ છે, પણ અંધારું છે એટલે દેખાતો નથી. અંધારું છે એટલે દેખાતો નથી. જો અંધારું મટી જાય તો ક્યાંય ખોવાઈ ગયો નથી, ક્યાંય વહી ગયો નથી, પણ દીવો કરવાવાળા કોઈ ગુરુ ગોતવાની જરૂર છે. જેને ગુરુ જડ્યા, ગુરુ ગમ મળી, મટી ગઈ એના મનની તાણાવાણ. દાસી જીવન સંતો ભીમને શરણે જોઈ લ્યો, આ છે પ્યાલો પાયાના પ્રમાણ. હે, અંજવાળા થઈ ગયા એના ભડાકા છે ને, જેના અંજવાળા થઈ ગયા એના જ્ઞાનના ભડાકા છે. તો ભગત, માનવ બગીચો છે, માનવની શોભા છે, માનવ થકી જ બધું છે. હું ગમે એવી જ્ઞાનની હારી વાતો કરતો હોય પણ તમે હામાં ન બેહો તો આ થાંભલાઈ વાતો કરાય? હે, અને તમે જેટલા શાંત ચિત્તથી એકાગ્ર ચિત્તથી સાંભળો તો મને વાત કરવાની મજા આવે. હે, એમ છે ને, તમે જરા કંઈ આગા પાછા થાવ કે વાતો ચિતો કરો તો મને આમ સત્સંગનો દોર તૂટે. માણાની શોભા છે ને, માણા થકી જ બધું આનંદ છે. તમે બેઠા હોય તો મારી શોભા છે ને, હું બેઠો હોય તમારી શોભા. અરસપરસ છે ને, અરસપરસ છે ને. વરરાજાથી જાન શોભે ને જાનથી વરરાજો શોભે. હવે 10,000 માણાની જાન હોય ને વરરાજો ન હોય, અને વરરાજો એકલો હોય તલવારનું ઠુઠું લઈને ગીત ગાવા વાળ્યું ન હોય, જાનૈયા ન હોય, તો વરરાજાની શું શોભા છે? અરસ પરસ એકબીજાથી એકબીજાની શોભા છે ને. વરરાજાથી જાન શોભે, જાનથી વરરાજો શોભે. હે, પીસાથી મોર શોભે, મોરથી પીસા શોભે, એમ છે ને. ગુરુથી શિષ્ય શોભે ને શિષ્યથી ગુરુ શોભે. એકબીજા અરસ પરસ છે. માનવ બગીચો છે, માનવની શોભા છે, માનવની શોભા છે. તો ભગત, તમારો ભાવ એ રીએ ને અમારા માતાજીનો ભાવ રીએ, પરમાત્માની દયાથી તમને એક દીકરીનું ફળ થાય, પણ તમારું નામ જગતમાં જાહેર કરશે. પણ તમે ટેક લ્યો કે બાપુ શેની ટેક લઈ, કે ગમે એવી તકલીફ હોય, ગમે એવી મુશ્કેલી હોય, પણ શ્યાર ભજન સોહાર, શ્યાર વાણી ગાયા વગર તમારાથી હું આવી નહીં. આ નિયમ લ્યો. મહારાજ નિયમ બંધાવીને વ્યા ગયા. સાસી ને એક ટેકથી ઈશ્વરનું ભજન કરતા, ટેક પાળતા, સમય થતા રૂડીબાઈને સારા દિવસો આવ્યા, સંતનું વસન ફેર્યું છે અને એક તેજસ્વી પુત્રીનો જન્મ આપ્યો છે. સંત પ્રતાપે ભક્તિ રૂપી
કન્યા પ્રગટી લોસન સમાન સંત પ્રતાપે ભક્તિ રૂપી કન્યા પ્રગટી લોસન સમાન પ્રતાપે ભક્તિ રૂપે કન્યા પ્રગટી લોસન સમાન સંત સાધુની સેવા માહી રેતીની સિદન તે બાળ રેતી તે દિશિન બાળ ધન ધન સંત જેને સદગુરુ મળ્યા ધન્ય ઓ ધન્યયા ધર્મ ની જાર ગુણ ગાવે ગુણી જન વરણ વી ગાવે મુનિ જન વિસ્તાર ધન ધન સંત જેને સદગુરુ મળ્યા સંત પ્રતાપે ભક્તિ રૂપી કન્યા પ્રગટી છે લોસન સમાન. બાળક તો બધાને વાલા હોય, ગરીબ હોય કે તવંગર હોય, બાળક તો બધાને વાલા હોય, પણ આ તો મોટી ઉપરે અને ઉમરે અને સંતની દયાથી એક તેજસ્વી પુત્રીનું ફળ થયું છે. લોસન જેવી વાલી એટલે આંખ જેવી વાલી, લોસન લોસન કરતા જેનું નામ લોયણ નામ ધર્યું એ તો ધરીને ભક્તિમાં ઉસરી છે તે બાળ, જેનો ઉછેર જ ભક્તિમાં થયો, જેનો ઉછેર જ ભક્તિમાં થયો. કારણ કે કોઈ મહેમાન આવે તો એ સાધુ સંતો આવે, ક્યાંય જવાનું થાય તો એ સત્સંગ અર્થે જવાનું થાય, જ્યાં જાય ન્યાય સત્સંગની વાત ઘીરે, કોઈ મહેમાન આવે તોય સત્સંગની વાત, એટલે બીજા લીસોટા જ કોઈ પીડ્યા નહોતા, કોઈ હૃદયપટ ઉપર બીજા કોઈ લીસોટા જ પીડ્યા નથી જેનું હરિમય જીવન છે, અરે ભક્તિભાવમાં જેનો ઉછેર થયો છે. જે ઘરની અંદર ભક્તિ હોય એના સંસ્કારો એના બાળકોની અંદર જરૂર આવે છે, આવે છે અને આવે છે. માટે સંતો રાયડું નાખી નાખીને કહે છે કે તમારા ઘરમાં ભક્તિ વસાવો. કોઈ સંતની શાન લ્યો, કુળમાં કુટુંબમાં ભક્તિ કાયમને માટે વસે એવી પરમાત્મા પાસે માગણી કરો. ભક્તિમાં ઉછેર થતા એ સંસ્કારો જેને સેજે પ્રાપ્ત થયા છે, 8-10 વર્ષની ઉંમર થઈ છે, માતા પિતાને ત્યાં કાયમ ભક્તિનો માહોલ છે, ભજન કીર્તન સાધુ સંતની સેવા એની સેજે સેજે કેળવણી થઈ છે, એમાં ગામમાં હરિજનવાસની અંદર મોરબી પાસે અણમતિયા ગામના મહાપુરુષ સંત પાલનસિંહ પધાર્યા છે. હમીહાંજમાં આખું ગામ એ મહાપુરુષની અમૃતવાણીનો લાભ લેવાને માટે ગયું છે, અકડા ઠઠ મેદની. પણ જ્યાં 10 વાગ્યા ત્યાં પરશુરણ બધું વપરાઈ ગયું, 10 વાગ્યા ત્યાં પરશુરણ વપરાઈ ગયું. દહાડા દહ થાય ત્યાં છોકરા હોઈ જાય પરશુરણ કહેવાય, પરશુરણ વપરાઈ ગયું. પછી 10ની નોટ ને 20ની નોટ ને 50ની નોટ ને 12 વાગ્યા તા તો હોહોની નોટોય વપરાઈ ગઈ. ટિકેટે 1 વાગ્યો તા 500ની વપરાઈ ગઈ, 500ની નોટ પણ વપરાઈ ગઈ, અને 1000ની તો બંધ થઈ ગઈ.
સવારના 4 વાગ્યા હતા, 2000 ની 3 નોટ રહી. સવારના 4 વાગ્યા હતા, 2000 ની 3 નોટ રહી, બાકી આખી સભા ખાલી. ખાટલા ભેળા ઊંઘી ગયા. 3 બેઠા હતા સવાર સુધી, 4 વાગ્યા સુધી ધનજી ભગત, એના ધર્મપત્ની રૂડીબાઈ અને એની દીકરી 10-12 વર્ષની લોયણ. સંત પાલનસિંહની નજર ગઈ. હરિજનભાઈઓને પૂછ્યું, ભક્ત લોકો આ 3 વ્યક્તિ કોણ છે? કે બાબુ અમારા ગામનો દીવો છે, જેને ત્યાં કાયમ સાધુ સંતોના ઉતારા, હરિમય જેનું જીવન છે, સાધુ સંતની સેવામાં જીવન વિતાવે છે, લુવાર જ્ઞાતિ છે, ધનજી ભગત છે, એમના ધર્મપત્ની રૂડીબાઈ છે અને એની દીકરી લોયણ છે. સંત પાલનસિંહ કે શું વાત કરો છો? કે આ બાપુ કે આવું જ કુટુંબ મેં એક મજેવડીમાં જોયું, એ લુવાર જ્ઞાતિ અને 3 જ, દેવતણખી મહારાજ, એમના ધર્મપત્ની ગંગાબાઈ અને એની દીકરી આવડી જ લીલલબાઈ. પણ દેવતણખી તો મહાપુરુષ સંત છે, જેણે દેવાયત પંડિતનો ઘરમ એક ક્ષણવારમાં ઉતારી નાખ્યો, મજેવડી તીર્થનું ધામ બન્યું, હજારો લોકો જેના દર્શને જાય છે. આવું જ કુટુંબને આ જ જ્ઞાતિમાં, લુવાર જ્ઞાતિમાં, ધનજી ભગતે રૂડીબાઈએ લોયણે વાત સાંભળી, કહો આપણી જ્ઞાતિમાં આવા મહાપુરુષને, આવા સંત, અને આપણે એનાથી અજાણ છીએ, તો એના દર્શન કરવા જોઈએ. ક્યારે એના દર્શન થાય, દેહના ખોળિયા જાણ્યા, નામ સાંભળતા મન ન્યા આવી ગયા. એ આવી જેને સંતમાં પ્રીતિ છે. બાકી આપણે સાંભળીએ કે આજ રાપરમાં ભજન છે, હોય હોય ભજન, તો ભાઈ ભગવાનની દયા હોય તો હોય, સારી વાત, બહુ ભજનની સારી વાત. તમારે આવું નથી? ના ના, આપને ભજનમાં સત્સંગમાં પહેલેથી પ્રેમ એવું નહીં, પણ કહેશે ને કાલ પ્રાગપર પ્રોગ્રામ છે, ન્યા આવશું, કારણ કે ન્યા અમારો વેવાય હોત છે, એટલે વેવાયને મળાઈ જાય અને ભજન સંભળાઈ જાય. આ જિજ્ઞાસા નથી, જિજ્ઞાસા નથી. જેને જિજ્ઞાસા છે, નામ સાંભળતા તો એનું હૃદય થનગની ઉઠે, થનગની ઉઠે. જેમ સ્વાતિ બિંદુ જીલવાને માટે શીપતલ પાપડ થાય, એમ મહાપુરુષોના શબ્દો સાંભળવાને માટે જેના જિજ્ઞાસા તલ પાપડ થાય છે. સવારના પોરમાં જ ઉજાગરો આખી રાતનો હતો અને મજેવડીનો પંથ પકડી લીધો. આવી જેને દર્શન કરવાની જંખના, નામ સાંભળતા જ જાગી ગઈ. આ કોઈ પૂર્વની કમાઈવાળા હંસ હોય, એના હૃદયની અંદર આવા ભાવની જાગૃતિ થાય છે. પ્રેમ થયો દર્શન કરવાનો, ગયા ત્રણે મજે વડી ગામ, પ્રેમ થયો દર્શન કરવાનો, ગયા ત્રણે મજે વડી ગામ, દેવતણખી ના દર્શન કરીને બેઠા સાંજે સત્સંગમાં, બેઠા સાંજે સત્સંગમાં, ધન ધન સંત જેને સદગુરુ મળ્યા, દેવતણખી ના દર્શન કરીને બેઠા સાંજે સત્સંગમાં, ધન ધન સંત જેને સદગુરુ મળ્યા,
ધન્ય ઓ ધન્ય યા ધર્મ નિજાર આ ગુણ ગાવે ગુણી જન વરણવી ગાવે મુનિ જન વિસ્તાર ધન ધન સંત જેને સદગુરુ મળ્યા પ્રેમ થયો દર્શન કરવાનો ગયા ત્રણે મજેવડી ગામ દેવતણખીનું દર્શન કરીને બેઠા છે હાંજે સત્સંગમાં સત્સંગમાં બેઠા ભજનની શરૂઆત થઈ બધા ભક્તજનોએ બબે ભજન ગાયા રાત્રિના 12 વાગ્યા 12 વાગ્યે દેવતણખી મહારાજે એની દીકરા લીલલને કીધું બેટા હવે હાથમાં રામસાગર લઈ અને બે વાણી તું સંભળાવી દે લોયણના હૃદયના કમાડ ઉઘાડવા હોય એવો પ્રસંગ બન્યો લોયણને એમ થયું કે આ દીકરી મારા જેવડી એના મા બાપ ભગત મારા મા બાપ ભગત અને આને ભજન ગાતા આવડે છે અને મને આવડતા નથી રાગ ઢાળ મેળ પ્યાસથી લીલલે બે વાણી એવી કરી લોહીણના હૃદયના કમાડ ઓગળી ગયા અને બાપુજીને કે બાપુજી તમે મને ભજન શીખવાડ્યા નહીં નકર આણે ગાયા એમ બે હું ન ગાઈ દેત મનુષ્ય માત્રનું જીવન અનુકરણી છે પણ સાસી વાતનું અનુકરણ કરે એવા તો કોક હંસ છે ખોટું અનુકરણ કરવાવાળું આખું જગત છે આખું જગત છે અને એ અનુકરણ માણા તરત કરી દે એ માણા તરત કરી દે એમાં કોઈ વાર જ નહીં કાપડની ફેક્ટરીવાળા જે આ કપડાં બનાવે એણે એ કોઈ ફિલ્મ સ્ટારને મળી લે અને એમ કહે કે મારે આ અમુક કાપડ રિજેક્ટ થઈ ગયું ખૂટતું નથી એવડ્યું ફિલ્મ સ્ટાર પહેર લે અને એટલે ખૂટી જાય ત્યાં જીન્સ તૂટેલા છે એ ઓલા ઓની આરે મળી ગયા છે એટલે છોકરા તૂટેલા જીન્સ પહેરે એક મહેમાન આવ્યા ને આવડો છોકરો તો અહીં તૂટેલું મેં કીધું છોકરા તારી પાટલું ફાટી ગયું છે કીધું ભાઈ એનો બાપ કે બાપા ફાટ્યું નથી આ 1700 રૂપિયા દઈને લઈ આવ્યો ફાટલું ઓલું 500નું આવે ને આ 1700નું ફાટલું આવે આપણે આથે કરીને ભીખ નથી માગતા બિચારાને બાપડા થાય આપણે જેથી પહેરવા ન મળતા તેથી ગોઠણી ને ગાંડીને તૂટી જતા અને ફાકા દે હવે આ સાઈન ફાકા રાખ હવે આનું તમ કરો હું હે કરો હું ફેશન નથી આ કાંઈક ભૂખ માગતા લાગો આવા અનુકરણ બધાએ કરે ને આમાં ક્યાંય કાગળ લખવો પડે આ આંધળા અનુકરણ બધાએ કરી લે હે પણ હાથમાં રામસાગર લઈને ભજન ગાવું એવું કોઈ અનુકરણ કરશે એ નહીં કરે મનુષ્ય માત્રનું જીવન અનુકરણી છે પણ સંતોનું અનુકરણ કરે એવા તો વિરલા કોક છે જેણે સંતોના અનુકરણ કર્યા સંતે બતાવેલા માર્ગે હાલ્યા એ તો પાર પડી ગયા લોયણ કે બાપુજી મને આવડતા નથી નકર હું ગાઈ દેત બાપ દીકરી વાત કરે છે દેવતણખી મહારાજ સાંભળી ગયા કે બેટા અહીંયા આવ્યો તને નથી ભજન આવડતું બાપુ આવડતું નથી નકર તો ન ગાવ તારા બાપુજી નથી ગાતા કે રોજ ગાય છે પણ મને શીખવાડ્યું નહીં લે બેટા હું શીખવાડું દેવતણખી મહારાજે શાર કડીનું નાનું એવું પરગડા રાગનું ભજન એકવાર ગાયું આહે ગૌરાયું બીજી વાર ગાયું આહે ગૌરાયું ત્રીજી વાર ગાયું આહે ગૌરાયું 3 વાર ઘૂંટાયું હૃદયની સાથે ઘૂંટાઈ ગયું આનો પ્રેમ ને ઓની કૃપા આનો પ્રેમ અને મહાપુરુષની કૃપા
એની મીઠાશ કોઈ અનેરી હતી. ભજન તો બધા ગાય, પણ જે હૃદયના ભાવથી ગાય એની અસર કંઈક બીજી હોય છે. હૃદયના ભાવથી સદગુરુ નિશાન આગળ રાખીને ગુરુ સ્વરૂપમાં મસ્ત બનીને ગાય એની અસર કંઈક જુદી હોય છે. દેવતણખીએ દીધો આશીર્વાદ, ભજન શીખવું એની વાર, દેવતણખીએ દીધો આશીર્વાદ, ભજન શીખવું એની વાર, હૃદયના ભાવે કોમળ સુરે ગાવા મંડ્યા લોયણ તત્કાળ, ગાવા મંડ્યા લોયણ તત્કાળ, ધન ધન સંત જેને સદગુરુ મળ્યા, ધન્ય ઓ ધન્યયા ધર્મની જાર, ગુણ ગાવે ગુણી જન વરણવી ગાવે મુનિજન વિસ્તાર, વરણવી ગાવે મુનિજન વિસ્તાર, ધન ધન સંત જેને સદગુરુ મળ્યા. દેવતણખીએ દીધો આશીર્વાદ, ભજન શીખવું એની વાર, હૃદયના ભાવે કોમળ સુરે ગાવા માંડ્યા છે લોયણ તત્કાળ, હૃદયના ભાવથી ગાય છે. દેવતણકી મહારાજે કીધું, બેટા રોજ તારે નવા શ્યાર ભજન શીખવા અને શિવાર ભજન રોજ નવા ગાવા. આશીર્વાદ આપી દીધો. આશીર્વાદ લઈને ઘેરે આવ્યા. અગિયારસનો અણોજો છે, કોઈડને લીપી. સવારના પોરમાં ધનજી ભગત હરિસમરણ કરતા બેઠા છે. ગામમાંથી કોઈ ભૂવો ભગત આવ્યો. ભગત, ગઈકાલે ભૂલી ગયો, આજે માતાજીની વરસોણ છે, આયુધ ચડાવવાના હોય તો એક દાતરડી કરી આપો. કે ભાઈ, આજે અગિયારસનો અણોજો છે, મારો નિયમ છે કે સુલમાં દેતવા નાખવો નહીં, આજે એરણ ઉપર અથોડો પછાડવો નહીં, આ મારો નિયમ છે. કે ભગત, તમે મને ઓળખતા નથી લાગતા. કે તને ન ઓળખું, આપણા ગામનો જ. આ તારું નામ, આ તારા બાપનું નામ. કે એમ નહીં, ઘણાય ન ઓળખાણે આપતા હોય. હજી તું મને ઓળખતો નથી, કે હું મૂર્ખનો સરદાર છું એમ. કે આપણા ગામનો તને ન ઓળખું. કે એમ નહીં, મેં માતાજીના પ્રતાપે કેટલાયને પાણી પીતા કર દીધા છે. દેવના કામમાં આપતા બપતા ન આલે. કે પણ ભાઈ, અપતો પાળવો એ મારા દેવનું જ કામ ને. કાલે આવો તો વહેલી સવારે કરી દઈશ, બાકી આજે નહીં થાય. હવે આનું કોઈ દી અપમાન થયેલું નહીં, આનું હમું કોઈ બોલે ને એવી થાક વાગે આની. અને ભગતે ના પાડી દીધી ને આને ગાંઠ વળી ગઈ. કે એકવાર આને કરી દેખાડું. અને ધનજી ભગતે કીધું, ભગત કાંઈ ડારા બતાવોમાં, અને પાણી પીતા કેટલાય કરી દીધા હોય, ભેલો મને કરી દેવો હોય તો મને કાંઈ વાંધો નથી. નાને બહુ લાગી આવ્યું. ગીરે જઈ જૂની દાતરડીથી કામાં ટોપી લીધું અને ભગતને કરી બતાવવાને માટે મીંડો ભગતની માથે બાકડા સાટવા. સવાર સુધી ઉપવાસ કરી અને ભગતને કંઈક કરી મૂકવા હટુથી કંઈક પ્રયાસો કર્યા. સવારે છોકરાને મોકલો, જા. અટાણે ભક્તો ખાટલા વાહુ થઈ ગયો હોય.
આ જાયતા તો અન્ય કાયમ સંતો મહેમાન હોય. વિચાર આવ્યો ભગતને કે સંતો જાગેતા ગામનું કામ વહેલો ઉઠીને કરલો એટલે વહેલો ઉઠીને અદમણીઓ ઘણ લઈને ધરા ધ્રુજાવે. છોકરો આવીને કે બાપા એને પાણા નથી પીડાય તો અદમણીઓ લઈને ધરા ધ્રુજાવે, શું વાત કરશો કે આ હા નાયો નહોતો ને એટલે માતાજી સાબડે ન આવ્યા હોય. નાઈન મંડાણો હાંજ સુધી છોકરાને કે જા અટાણે એને ઝાડા થઈ જ ગયા હોય. છોકરો જાય તાને નિયમ રોજનો હતો, દુપ ધ્યાન કરીને ભજન લલકારે, બાપા એને પાણાય નથી પીડાય તો ભજન લલકારે, શું વાત કરશો કે આ ઓહો. તે આઠ દી ઉપવાસ કરી અને આઠ દી સુધી ભગતને કરી બતાવવા કર્યું, પણ આનો વાળી ફેરી ગયો નહીં, પણ આઠ દીના ઉપવાસ થયા હતા એ લંગાઈ ગયો. પણ કુદરત દયાળુ છે ને, આઠ દિનો ઉપવાસ ભેળો થયો તો એના ફળરૂપે ગામમાં એક સાધુ મહારાજ આવ્યા. કણિક માગવાન કણિક માગતા માગતા કહેતા જાય, રામ નામ લ્યો રામ નામને હાસી ટેકથી ફેરે રામની માળા, એનાથી ભાગે ભૂત પિશાચ ને ભાગે કાળ કરાળા. બુવાને બે કાન પકડાઈ ગયા કે બસ ધનજી ભગત પાસે આવડું આ છે, રામ નામને હાસી ટેકથી ફેરે રામની માળા, એનાથી ભાગે ભૂત પિશાચ ને ભાગે કાર કરાળા. જેની પાસે નામ છે ને એને કાંઈ નડતર જ નથી થતું, એને કાંઈ નડતર થતું નથી, એને કોઈ નડતર રૂપ થતું નથી, એને કોઈ ઓળખતું નથી, એને કોઈ આવરણ ઊભું નથી થતું, એવો નામનો પ્રતાપ છે, એવો નામનો મહિમા કહેવામાં ને ગાવામાં આવ્યો છે. ભુવો ભગત નક્કી કરી લીધું કે આજથી આ બધી પંચાયત પડતી મેલો ભગત થઈ જવું છે. આ ભુવાપણું પડતું મેલો ધૂણવાનું બંધ કરો, ધૂણવાનું બંધ કરો, કારણ કે હૈર હાસી જ નૃત્ય આવતી, લગભગ હૈર હાસી આવતી નથી, બધું ડિંડક જ હોય ને બધું શીખી લીધું હોય કે આ એક ધારો આમ આમ દેહને ધ્રુજાવતાની બધું પ્રેક્ટિસ કરી લીધી હોય, બાકી ગમે એવો ધૂણતો હોય ને આમમાં હાકલાને પડકારા કરતો હોય, મને આ દેવ આવ્યા છે ને આ દેવ આવ્યા છે ને ગમે દેવ આવ્યા હોય, બહુ ધૂણતો હોય, ત્યાં તમારે અખતરો કરવો હોય તો પ્લગમાં પિન નાખી અને દોયડું લાંબુ કરો ને ધૂણતો ધૂણતો આમ જોહે હૈર વહી જાય, તમારે ક્યાં વહી જાય પતો ન લાગે. હે હૈર જ ખોટી છે, હૈર જ ખોટી છે. કોઈ દેવય ધૂણતા નથી ને કોઈ દેવી ધૂણતા નથી, ધૂણે સાવડા આ. હે દેવને દેવીને ધૂણવાની ક્યાં જરૂર છે, કંઈ જરૂર છે? દેવદેવી કોઈના હોશિયારા છે, કોઈના હોશિયારા છે? દેવદેવી કોઈનું ખરાબ કરે, કોઈનું ખરાબ ન કરે તો એના ભજન પૂજન જગતમાં ક્યાંથી હોય ભાઈ? પણ પાખંડ આપણે કરીએ છીએ અને પાખંડની અંદર આપણે પરેશાન થઈએ છીએ અને પાખંડમાં જે પ્રેરાય એનું જીવન બરબાદ થાય છે. માટે પાખંડ હોય તો મેલી દિયો રે માયલી મનવર્તીને નામમાં વાળો. ભક્તિ કરે ભેદ વિનાની એમાં નથી ઉગરવાનો આરો, પાખંડ હોય તો મેલી દિયો મનવૃત્તિને પરમાત્માના નામમાં વાળો. નામથી કોઈ મોટી વસ્તુ નથી. બુવા ભગતે નક્કી કરી લીધું, મીંડો વાતો કરવા કે હવે મારે જાત્રાએ જવું છે, જાત્રાએ જવું છે. બે દી વાતો કરીને નીકળી ગયો ને આઠ દી થયા પાછો આવ્યો, પણ પાછો આવ્યો તો રંગડંગ ફરી ગયેલા. ભગવી માથે પાઘડી, ભગવો જભો, બગલમાં જોળી, હાથમાં રામસાગર, ગળામાં લાંબી માળા, કપાળમાં ગાજરિયું ઢીલું. એલા હમરા આવે ક્યાંથી? તારે ત્યાં તો એલા કંઈ કંઈક ડાકલા વાગતા હોય ને આ કે જૂઠી માયામાં ભરમાઈને મરાઈ ગયા. હાસુ સુખ ઈશ્વર ભજનમાં છે, મેં નજરે જોયું જાત્રા યોગ્યો તો આ કંઠી બંધવી લીધી અને બસ હવે પ્રભુ ભજન કરવું છે. લોકોને ન મનાતું હોય તો એ મનાય કે આ ભાઈ કોઈ સંતની દયા થઈ હોય
તો કદાચ ભૂવામાંથી ભગત થાય, પણ કાંઈક ડાળમાં કાળું છે ને, અગર અમરો વેહ પલટે નહીં. ભક્તિ કરું, એવી કરું, એવી કરું, ધનજી ભગતને કરી બતાવું. ભગત થયો તો પણ કરી બતાવવા સારું થયું. કેટલાય ભક્તિ કરે પણ ઓવરટેક કરવા કરે, હું ના કરતા આગળ હોય જાવ. એને એને તો હું નાનો આશ્રમ બાંધ્યો, બાકી હું તો તમને કહું છું જમાવટ કર દઉં. ઓવરટેક કરવા ભક્તિ કરે, હવે ભજનની આરે કાંઈ લેવા ને કાંઈ દેવા, કાંઈક સાપ જમાવી દઉં, કાંઈક મારી વાહ વાહ થઈ જાય. હે, આવી કઈક આશાઓ લઈને ભક્તિ કરે છે એ તો બધું પાખંડ છે. કોઈ પણ મનમાં આકાંક્ષા નહીં, નિખાલસ ભાવથી કેવળ જેને ભજન જ કરવું છે, આ એની વાતો છે. જન્મ સફળ કરી લેવો છે એની વાતો છે, એની વાતો છે. માટે ભક્તિને માર્ગે હાલતા આ અમરાહની અમરાની જેમ ક્યાંક રાહ પલટો ન થઈ જાય એની કાળજી લેવાની જરૂર છે, નકર સિદ્ધાંતને ભૂલાઈ જતા અહીંયા જરાય હે ભાઈ સાહેબ વાર લાગે એવું નથી. ક્યારે ગાડી પાટો સાતરી જાય એ ખબર પડે એવું નથી. માટે નિશાન ઉપર ધ્યાન રાખીને જે આયલા જાય એ કોઈ દી ભૂલા પડતા નથી. મીંડો ધનજી ભગતની ઘેરે જ આવા, અને ભગતના મનમાં તો એવું કાંઈ હોય નહીં કે આ મારી યારે બોલી ગયો છે, જેને વેરઝેર નથી, મારું તારું નથી. જેના સરળ અને નિર્મળ સ્વભાવ છે, જેના મનમાં દ્વૈત નથી, પ્રેમથી અળેમળે. એક દી અમરો ભગત કે ધનજી ભગત મારે મારી ઘેરે ભજન રાખવા, કે કાંઈ વાંધો નહીં ભાઈ તારી ઘેરે ભજન કરશું. લોયણને આગ્રહ કર્યો કે બેન તારે પણ ભજન ગાવાને માટે આવવું પડશે. લોયણ ઘેરે ભજન ગાય, પણ કોઈ દિવસ બહાર ભજન ગાવા માટે ગયેલી નહીં. આજે ભોવા ભગતે બહુ આગ્રહ કર્યો એટલે એના આગ્રહને વશ થઈને ભોવા ભગતને ઘેરે આજે લોયણ પહેલી વહેલી ભજન ગાવાને માટે ગઈ છે. ગાય લોયણ પછી નિત નવા ભજનો, નિયમ રાખીને નિજ ઘરમાં ગાય લોયણ પછી નિત નવા ભજનો, નિયમ રાખીને નિજ ઘરમાં ગામમાં ભજનમાં સૌ ભગતો સાથ ગાવા ગયા લોયણ એકવાર, ગાવા ગયા લોયણ એકવાર, ધન ધન સંત જેને સદગુરુ મળ્યા. આટકોટના રાજા લાખા રાજે સાંભળ્યો ગાતા મધુરો સાદ આટકોટના રાજા લાખા રાજે સાંભળ્યો ગાતા મધુરો સાદ મોહ્યો લાખો મોહાંધ, કરવા લાગ્યો છે કુડા વિચાર, કરવા લાગ્યો છે કુડા વિચાર, ધન ધન સંત જેને સદગુરુ મળ્યા. મોહ્યો લાખો મોહાંધ થઈને કરવા લાગ્યો કુડા વિચાર, ધન ધન સંત જેને સદગુરુ મળ્યા. ધન્ય ઓ ધન્યયા ધર્મની જાર
ગુણ ગાવે ગુણીજન વરણવી ગાવે મુનિજન વિસ્તાર ધન ધન સંત જેને સદગુરુ મળ્યા. ગાય લોયણ પછી નિત નવા ભજનો નિયમ રાખીને નિજ ગરવાઈ ગામમાં ભજનમાં સૌ ભક્તો સાથ ગાવા ગયા છે લોયણ એકવાર. બુવા ભગતને અહીંયા ભજનમાં ગઈ છે લોયણ. 12 વાગ્યા સુધી બધા ભક્તોએ ભજન ગાયા. પછી ભુવા ભગતે આગ્રહ કર્યો કે લોયણ બે વાણી હવે તું સંભળાવી દે. હાથમાં રામસાગર લીધો. નારી જાતિ છે, કોમળ કંઠ છે, નીરવ શાંતિ છે, હૃદયનો શુદ્ધ પ્રેમ છે, જેના માથે ગુરુની કૃપા કંઈક ઉતરી છે. આરાધી ભજન ગાતા જેનો સુર આખા આટકોટ શહેરની અંદર ગુંજી ઉઠ્યો. બુવા ભગતના ઘરની બાજુમાં આટકોટના રાજા લાખાનો મહેલ છે. એણે મધ્યરાત્રિએ આ સુર સાંભળ્યો, પણ આખી રાત ઊંઘી શક્યો ને. મારા ગામમાં આવું ગાવાવાળું કોણ? કંઈક કુડા વિચાર કરવા લાગ્યો છે. સ્વાતિનું બિંદુ સીપના મોઢામાં પડે તો હાચું મોતી થાય, અને એ જ બિંદુ જો સર્પના મુખમાં પડે તો હળાહળ ઝેર થાય. સર્પના મુખમાં સ્વાતિના બિંદુ મોતીડા ક્યાંથી થાવે? વિખના ખેતરમાં અમૃત વાવે એમાં નીપજ ક્યાંથી આવે? હે, એટલે લાખાને આ સ્વાતિ બુંદની ઉલટી અસર થઈ. જે શબ્દો ભવસાગર તારી દે એ શબ્દની અસર ઉલટી થઈ, ઉલટી થઈ. આખી રાત વિચાર કરવા લાગ્યો, સૂતો નથી. સવારે પહેરે ઘરને કીધું, ભાઈ આપણા ગામમાં આજે સંગીતનો જલસો ક્યાં હતો? બાપુ સંગીત નહીં, ભુવા ભગતને અહીંયા ભજન હતા. શું વાત કરીશો? કા કે તો એને બોલાય. ભુવો ભગત એટલે લાખાનો ખાસ અંગત માણસ, આગા પાછું કરવું એમાં સાથ દેતો હતો. લાખો એટલે જેસલની ડાબીએ જૂતે એવો, કાંઈ હારા વાત નહીં. અને આ એનો અંગત માણસ હતો કે એને બોલાય. ભુવા ભગતને કીધું કે તમને બાપુ દરબારગઢની અંદર બોલાવે છે. એટલે તરત એણે વેશ પહેર્યો, ભગવો જભો ભગવી, માથે પાઘડી, કપાળમાં ટીલું, ડોકમાં લાંબી માળા નાખી, બગલમાં જોડી નાખી અને હાથમાં રામસાગર લઈને ગયો. ખોટા દેખાવ બહુ કરે, ખોટા દેખાવ બહુ કરે. બાકી જેને ભક્તિ કરવી છે એને આડંબર કરવાની કાંઈ જરૂર નથી, નહીં આડંબરોમાં, નહીં કોઈ વિદ્વતામાં છે. આ તો અભણને પણ જડે એવા સુગમ સિદ્ધાંત ન્યારા છે. એ જગતમાં જ્ઞાનીને વિદ્વાનના વ્યવહાર જુદા છે, વધુ વિચારોને તો મોક્ષના માર્ગ પણ જુદા છે. આડંબર જેને ભક્તિ કરવી છે એને આડંબર કરવાની કંઈ જરૂર નથી. ખોટા આડંબર બહુ કરે. બાપુ સીધારામ, બાપુ સીધારામ, બાપુ સીધારામ કરતો. ઓહો અમરા, એલા આ વે ક્યાં તો ક્યાંનો? તારે ત્યાં તો કંઈક એક ડાકલું સંભળાતું કે બાપુ જૂઠી માયામાં ભરવાઈને મરી ગયા. હાસો સુખ ઈશ્વર ભજનમાં મેં નજરે જોયું. સાદરાએ ગયો તો સંતોની દયા થઈ, કંઠી બંધાવી લીધી. બહુ સારું ભાઈ, પણ આજ તારે ત્યાં ભજન હતા કે બાપુ? મારે ત્યાં હતા, પણ બહુ જમાવટ થઈ હતી અને મને લાગ્યું કે રાત્રિના 12 વાગ્યા પછી કોઈ બાઈ માણસ ગાતું હોય. ત્યાં તો આને આખો પાઠ યાદ આવી ગયો. એ લ્યો, એક રાત ભજન કરાવ્યા ત્યાં આકડે મધને માખ્યું વિનાનું, આપણે ધનજી ભગતને કરી દેખાડવાનો વખત આવી ગયો. એ બાપુ જેવું ગળું એવું જ રૂપ છે હો, એની વાત જ કરો માં. એટલું કહીને ઊભો રહી ગયો. લાખો જાણે મેળવવાને માટે મંથતો હોય, વિચાર કરતો હોય, અમરો હામો ઊભો ઊભો જોતો હતો. લાખો બોલે એની પહેલાં બોલી ઉઠ્યો કે બાપુ કાલે ભગવાન કૃષ્ણની જન્મ જયંતિ છે, એવા ધાર્મિક કાર્યોની અંદર લોયણ મુખ્ય હોય.
આપ ધર્મ દર્શનને બાને પધારો અને તમે જોહો એટલે તમે જ કહેશો કે આ લોયણ છે. રાજ દરબારમાં શોભે એવું રૂપ છે. આ લાકડે માકડું ફીટ કરી દીધું. લાખો બીજે દિવસે શોકની અંદર જન્મ ભગવાન કૃષ્ણની જન્મ જયંતિ હતી. જાયજમાં પથરાવી ખુડસોઈ નખાવી અને દર્શનને બાને બેઠો છે. લોયણ આવા ધાર્મિક કાર્યની અંદર મુખ્ય હોય. રાસમંડળ રમવામાં ભગવાનના સ્વરૂપમાં વૃત્તિને સ્થિર કરી અને નૃત્ય કરતી ગાન ગાય છે. આ બધું જોતા લાખાને એમ થયું કે મને રીઝવવાને માટે કરે. લોયણને ખબરય નથી કે લાખો કોણ અને ક્યાં બેઠો છે. જેની દ્રષ્ટિમાં તો એક પરમાત્માનું સ્વરૂપ જ રાસી રહ્યું છે. બીજે દિવસે જોઈ રાસ મંડળમાં લોયણ જાણે રૂપ અવતાર જે દિવસે જોઈ રાસ મંડળમાં લોયણ જાણે રૂપ અવતાર મોહ્યો લાખો મોહંત થઈને કરવા લાગ્યો કુડા વિચાર કરવા લાગ્યો કુડા વિચાર ધન ધન સંત જેને સદગુરુ મળ્યા ધન્યો ધન્ય આ ધર્મની જાણ ગાવે ગુણીજન વરણવી ગાવે મુનિજન વિષકાર ધન ધન સંત દેને સદગુરુ મળ્યા બીજે દિવસે જોઈ રાસ મંડળમાં લોયણ જાણે રૂપ અવતાર મોહ્યો લાખો મહાંત થઈ કરવા લાગ્યો છે કુડા વિચાર મને રીઝવવા જ કરી રહ્યો એવું લાગે છે. લોયણને ખબરય નથી. પણ કામી કે મન કામ હૈ, લોભી કે મન દામ, કબીર કે મન સંત હૈ, સંતન કે મન રામ. કામીને આખું જગત કામી દેખાય છે, લોભીને લોભી દેખાય છે. કામી કે મન કામ હૈ, લોભી કે મન દામ, કબીર કે મન સંત હૈ, કબીરને સંત દેખાય છે અને સંતન કે મન રામ. સંતોને ઈશ્વર સિવાય કંઈ દેખાતું નથી. જેવી જેની દ્રષ્ટિ એટલે પોતાની જેવી સ્થિતિ હોય એવી આખા જગતને લોકો ગણતા હોય છે. જગતને તો ઠીક, પણ મહાન મહાન વિભૂતિ સંતો એને પોતાના જેવા જ ગણતરીમાં લેખે. કારણ કે પોતે એવું આખું જગત, પોતે એવું આખું જગત લેખી લે છે. કાગડો છે ફળ ઉપરના સાંદા જ ગોતે, ડુક્કર છે એ કાદવ ગોતે, ગંદુ મગજ છે એ ગંદુ જ ગોતે, સંતના જીવનમાંથી નહીં કાંઈક દોષ ગોતે, જેનો સ્વભાવ જ ગંદવાડ ભેળો કરવાનો છે. લાખો અમરાને કે અમરા તું ધનજી ભગતની ઘીરે જાશો કે જાઓ ને રોજ ભજનમાં જાઓ, તો તારે વાત કરવી કે લોયણ રાજ દરબારમાં શોભે એવી છે. કે બાપુ આજકાલમાં તો એનો સંબંધ નક્કી થઈ ગયો છે અને ચાંદલો કરવા આવે એમ છે, પણ ભગતને તમે દરબારગઢમાં બોલાવીને પૂછી લ્યો ને એટલે મારે બહુ ખટપટ કરવી નહીં. ધનજી ભગતને દરબારગઢમાં બોલાવ્યા. ધનજી ભગત આવ્યા. લખો ઉભો થઈ ગયો કે આવો આવો ભગત, આજ તો તમને મેં બહુ તમારા હિતની વાત કરવા બોલાવ્યા છે. ધનજી ભગતે જાણ્યું કે આમાં આપણું હિત ન હોય. દુરીજન કી કૃપા બોરી, ભલો સજન કો ત્રાસ,
જબ સૂર્ય ગરમી કરે તબ વર્ષન કી આસ. દુરીજન માણસો ગમે એટલી આપણા ઉપર કૃપા કરે એમાં આપણું ભલું થવાનું ન હોય. એ કૃપા એની હાસી, પણ નખોઈ જ કાઢવાની, નખોઈ જ કાઢવાની. બંધાણી માણા હોય ને આપને બહુ આગ્રહ કરે, બહુ મજા આવે. તમારે ક્યાં, મારે પૈસે, મારે પૈસે, ગાંઠને પૈસે. પણ એને ખબર છે કે એકવાર એવાયો થઈ જાય પછી આપણો દોસ્તાર થઈ જવાનો છે, પછી તો આપણે એકબીજાને લાગશે. એટલે એટલું તમને વાલ કરે, તમારા હાઢુભાઈ ન કરે ને, એટલું એ ઓલા ઓલા આગ્રહ કરે અને એટલું તમારા ઉપર હેત રાખે ને ગમે એમ કરીને તમને ફસાવે. દુરીજન કી કૃપા બોરી. ભલો સજન કોતરા, સજન માણસ ત્રાસ આપે પણ એમાં આપણું હિત હોય છે. જબ સૂર્ય ગરમી કરે તબ વર્ષન કી આસ, જેમ સૂર્ય વધારે ગરમી કરે એમ એટલી વરસાદની વધારે આશા હરીએ છે. એમાં કૃપા કરવા માંડ્યો. ધનજી ભગતે જાણ્યું કે આમાં આપણું હિત ન હોય. અરે ભગત વયાવો મારી બાજુમાં બેહો. કે નારે ભાઈ, નામદાર તમારી બાજુમાં મારે થોડું બેહાય. આમ થોડું બેહાતું હોય એની જ બાજુમાં બેહાય, બાકી સમજ્યા વગર કોઈની બાજુમાં બેહવું. કેની બાજુમાં બેહાય? સંતોની બાજુમાં બેહાય, સંતોના હથવારે બેહાય. બાકી જ્યાં બેહવા જેવું છે ત્યાં નહીં બેહતા, નકર તમારા મન બુદ્ધિ બધું બગડશે, બધું બગડશે, જિંદગીની બરબાદી થશે. કારણ કે કુસંગીના સંગેરે બુદ્ધિ બગડે ખરી. મણે એક દૂધમાં જેમ સાટો પડી જાય એક સાસનો, કુસંગીના સંગે જરૂર આપણી બુદ્ધિ બગડે. એક મણ દૂધ હોય એમાં એક સાસનો સાટો પડે તો દૂધને બગાડી નાખે. એમ પંદર વીસ વર્ષની ભજન ભાવની કમાણી હોય, કુસંગ થોડોક થાય તો ભાવ પ્રેમને છીનભીન કરી નાખે. માટે કુસંગીનો સંગ ભૂલે શું કે કોઈ દી કરવો નહીં, નકર દશા બગાડી નાખે, દશા બગાડી નાખે. ઓલા કોઈ કવિએ ગાયું એ હાસું જ છે કે સિંગાળાથી સો કદમ, ઊંટથી કદમ અઢાર, હાથીથી હજાર કદમ. સિંગાળું પ્રાણી હોય એટલે બળદ કે ભેંસ કે ગાય, એનાથી છ ડગલા સેટું રહેવું, નકર સિંગડુઈ મારીને આપને લગાડી દે. સિંગાળાથી સ કદમ છેટું રહેવું, ઊંટથી કદમ અઢાર, ઊંટથી અઢાર કદમ છેટું રહેવું, નકર લાંબી ડોક કરીને બટકું ભરી લે. હાથીથી હજાર કદમ છેટું રહેવું, નકર ઝાડની ડાળ કાપીને આપણા ઉપર ફેંકે તો પણ લગાડી દે. સિંગાળાથી સ કદમ, ઊંટથી કદમ અઢાર, હાથીથી હજાર કદમ ને લોંડિયાથી કદમ લાખ છેટું રહેવું, નકર જો એની સાયા પડી ગઈ ને જિંદગીની બરબાદી કરી દે છે. કુસંગીનો સંગ નહીં, જેને સંતવાળા છે, જેને ઈશ્વરવાળો છે, ઈશ્વરના નામમાં જેને પ્રીતિ છે, એ સજનનો સંગ દાસ સતાર કે કાયમ કરો. સંત સમાગમ નિષદિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી. હે આવા સજનના સંગમાં રહી તો આપણા હૃદયમાં પ્રગટે પ્રેમની હોળી. હૃદયમાં વસ્તુ છે અણમોલી, સંત સમાગમ કાયમ કરવો અને મહાપુરુષોની અમૃતવાણીનું પાન કરવું, એમાં આપણું કલ્યાણ છે. કે ભગત, ધનજી ભગત કે નામદાર, હું તો હામો બેઠું ને, તમારે જે વાત કરવી હોય એ કરો. કે વાતમાં એવું છે કે તમારી દીકરી લોયણ ભાગ્યશાળી કન્યા છે અને રાજ દરબારમાં શોભે એવું એનું ભાગ્ય છે. કે બાપુ, જો રાજ દરબારમાં શોભે એવું એનું ભાગ્ય હોય તો મારા જેવા લોઢા ટીપનારની ત્યાં એનો જન્મ શું કામ થાય? રાજ દરબારમાં નો થાય? અમરો કે ભગત, તમે સમજ્યા નહીં બાપુની વાતને. ભલે ને તમારે ત્યાં જન્મ થયો, પણ એના ભાગ્યમાં રાજ છે, એ ક્યાં જવાનું છે? બાપુ પોતાના માટે માગું નાખે છે. કે હા હા નામદાર, આવી વાત તો તમને કરવી ન શોભે, આવો વિચારે તમને ન શોભે. કારણ કે તમારું બાળક કહેવાય, તમે તો એના બાપ છો, તમને આવો વિચાર શોભે નહીં. અને લોયણની ઈચ્છા તો પહેલેથી કોઈ ગ્રસ્તાશ્રમમાં કોઈ સંસારના બંધનોમાં પડવાની ઈચ્છા નથી. એ તો વારે વારે ના પાડે છે કે મારે કોઈ બંધનમાં પડવું નથી,
મારે તો ભજન કરીને બહુ પાર ઉતરી જવું છે. લોયણ ઈચ્છા તો ભજન કરીને ઉતરી જવું છે બહુ પાર. લોયણ ઈચ્છા તો ભજન કરીને ઉતરી જાવું છે બહુ પાર. સંસારના બંધનો એને નથી કરવા એમ કહે છે ઘણી વાર, એમ કહે છે ઘણી વાર. ધન ધન સંત જેને સદગુરુ મળ્યા, ધન્ય ઓ ધન્યયા ધર્મની જાર. ગુણ ગાવે ગુણીજન વરણવી ગાવે મુનિજન વિસ્તાર. ધન ધન સંત જેને સદગુરુ મળ્યા. લોયણી ઈચ્છા તો ભજન કરીને ઉતરી જવું છે બહુ પાર. સંસારના બંધનો એને નથી કરવા એમી ઘણી વાર કહે છે કે મેં તો જે એક પાર બ્રહ્મ પરમાત્માને નક્કી કર્યો છે એ સિવાય મારી વૃત્તિને હવે બીજે ક્યાંય વરવું ગમતું. જેણે એક ધણી ધારી લીધો છે એનું મન બીજે કોઈ વળગણમાં પડતું નથી. પણ જ્યાં સુધી વૃત્તિને આ લક્ષ્ય આ નિશાન આ ધ્યાન મળ્યું નથી ત્યાં સુધી વૃત્તિ વળગાવડી થઈને જ્યાંને ત્યાં ભમતી ભમતી ફરે છે. પણ કોઈ સંતનો સમાગમ થયો, સંતનો હથવારો થયો, મહાપુરુષના સંગથી જેને નિશાન નક્કી થાય છે એની વૃત્તિને બીજે કોઈ ભટકાર રહેતો જ નથી. એ તો એની વૃત્તિ તો આ એક ધણીને વરવાની જ ઈચ્છા કરે. ધણી એટલે પરમાત્મા. જેમ મીરાએ કીધું ને કે બેન તારો ભાઈ તો આ દેહનો ધણી, બાકી હું તો બચપણથી ગિરધર સ્વામીને વરી ચૂકી છું. જેનું સુનમાં સાસરિયું મારું હવે મૈયરિયું લાગે, ખારો એ મારા પિયુજીનો સત્સંગ ઊંડો મને હવે મૈયરિયો લાગે છે. બુંડો મારા ગુરુએ એવી જુગતી કીધી મને વર તો રૂઢાને દીધી, એ સિવાય હવે મને બીજે ક્યાંય મન લાગતું નથી. એ સિવાય મને બીજું જોવું કે બીજું વિચારવું કે બીજું ચિંતન કરવું કાંઈ મને રૂસતું નથી. એક મારા નાથથી મને તાર લાગ્યો છે, મારા નાથથી મને તાર લાગી ગયો છે એવી જેની વૃત્તિ નામમાં લાગી છે. ધીરો ભગત કે એ બીજી કોઈ ઈચ્છા કરતી જ નથી, એવી વૃત્તિ કોઈ બીજી ઈચ્છા કરતી જ નથી. એક ધણીને જ વરવાની ઈચ્છા કરે છે. હું તો પરણો પરિબ્રહ્મની સાથ અવરવર હવે નહીં રે વરું. પરણો પુરાણ બ્રહ્મની રે સાથ અવર અવર પુરુષ અવની મધ્યે મારી નજરે નો આવે બીજો કોય. અવર પુરુષ અવની મધ્યે
મારી નજરે નો આવે બીજો કોઈ, જે મારા દિલમાં વસ્યો રે, જે મારા દિલમાં વસ્યો રે, અખંડાનંદ સ્વામી રે સોય, અવર વર હવે નહીં રે વરું, અખંડાનંદ સ્વામી રે સોય, અવર વર હવે પરણું પુરાણ બ્રહ્મની રે સાથ, અવર વર હવે નહીં રે વરું, હે અવર વર હવે નહીં રે વરું. હરી વરસે મારું એત વધ્યું, હવે ગમે નહીં બીજી વાત, હરી વરથી મારું એત વધ્યું, હવે ગમે નહીં બીજી વાત, જગતમાં એ અમર વર વિના, જગતમાં એ અમર વર વિના રે બીજા સે મારે ભ્રાંત ને તાત, અવર વર હવે નહીં રે વરું, એ બીજા સે જાસે મારે પ્રાત ને તાત, અવર વર હવે નહીં રે વરું, પરણું પુરણ બ્રહ્મની રે સાથ, અવર વર હવે હવે નહીં રે વરું. બુદ્ધિબાઈ મારી માવડી, વિવેક પિતા ગુણધામ, બુદ્ધિબાઈ મારી માવડી, વિવેક પિતા ગુણધામ, સગા સાસા સોહમ મળ્યા રે, સગા સાસા મને સોહમ મળ્યા રે, મારો સુરતી કુંવર પાડ્યું નામ, અવર વર હવે નહીં રે વર, પાડ્યું નામ વર વર હવે નહીં રે વરું, મારું સુરતી હે મારું સુરતી કુંવર પાડ્યું નામ, અવર વર હવે નહીં રે વરું, પરણો પુરાણ બ્રહ્મની રે સાથ, અવર વર હવે
સદગુરુ મારા હાચા સગા, જેણે કીધી છે વિવાહની વાત, સદગુરુ મારા હાસા સગા, જેણે કીધી છે વિવાહની વાત, સગાય કીધી છે શોભતી રે, સગાય કીધી એણે શોભતી રે, દાસ ધીરાના સ્વામી વર વર હવે નહીં રે વરું, દાસ ધીરા હવે નહીં રે વરું, પરણું પૂરણ બ્રહ્મની રે સાથ, વર વર હવે નહીં રે વરું, હે અવર વર હવે નહીં રે વરું. જેને સદગુરુ મળ્યા, સાસુ નિશાન સાસુ લક્ષ્ય મળ્યું, એની વૃત્તિ બીજે ક્યાંય ડોલતી નથી. હું તો પરણું પૂરણ બ્રહ્મની સાથ, હવે અવર વરને નહીં વરું, લક્ષ્ય ઉપર નામમાં લાગેલી વૃત્તિ બીજે ક્યાંય ડોલતી નથી, બીજે ક્યાંય રોકાતી નથી, બીજે ક્યાંય અટકતી નથી, અને આ વૃત્તિ જ પૂરણપદને પામીને ન્યાલ થાય છે, ન્યાલ થાય છે. મીરા કે મારે તો ગિરધર માતા, ગિરધર પિતા, ગિરધર બંધુને ભાઈ, ગિરધર વિના મારે ઘડીએ નો આલે રાણા, એમ કહીને બોલ્યા છે મીરાબાઈ, મારે હરિભજનની અટક પડી હોનારી હતી, હોઈ વીરાને રંગ લાગ્યો છે હરિનો, અવર વર હવે નહીં વરું, અવર પુરુષ અવની મધ્ય મને નજરે નો આવે બીજો કોઈ. જેને આ લક્ષ્ય નક્કી થયું છે એને જગતભરમાં પોતાની ધ્યાન મૂર્તિ, જેને આપણે સદગુરુ કહીએ છીએ, જેને પરમાત્મા કહીએ છીએ, સિવાય કાંઈ નજરમાં જ નથી આવતું, બીજું કાંઈ નજરમાં જ નથી આવતું. અવર પુરુષ અવની મધ્ય મારી નજરે નો આવે કોઈ, જે પતિવ્રતા નારી કહેવાય છે, પતિવ્રતા નારીને પોતાના પતિ સિવાય કોઈ પુરુષ નજરમાં નથી, એમ પાકા સાધકને પોતાનું ધ્યાનનું મૂળ સદગુરુ સિવાય બીજું કાંઈ નજરમાં નથી, બીજું કોઈ નજરમાં જ ન આવે, એનાથી અધિક એને મન જગતમાં કોઈ નહીં. અવર પુરુષવની મધ્ય મારી નજરે ન આવે કોઈ, જે મારા દિલમાં વૈસા અખંડાનંદ સ્વામી સોય, જે મારા દિલમાં વૈસો છે, જે મારું જીવન છે, જેનાથી મારા પ્રાણ હાલી રહ્યા છે, જેનાથી મારા જેના આધારે પ્રાણ હાલે, એ પ્રાણના પ્રાણને કેમ ભૂલીએ, એ આ મારા મનના મેરામ છે એને કેમ ભૂલીએ, આને ભૂલાય ન ભૂલાય. આ તો બધી લક્ષ્ય બધી જે વૃત્તિઓ થઈ છે એની વાર્તાઓ છે, એના અનુભવની, એના આનંદની સોળ્યું છે, એની સોળ્યું છે. અવર પુરુષવની મધ્ય મારી નજરે નો આવે કોઈ, જે મારા દિલમાં વૈસો અખંડાનંદ સ્વામી સોય, પરણો પુરમ પુરણ બ્રહ્મની સાથ, અવર વર હવે નહીં વરું, બીજું કોઈ નહીં, અવર વર હવે નહીં વરું, હરિવરથી મારું હેત વૈધ્યું, જેણે હરિવરથી મારે હેત વૈધ્યું, હવે ગમે નહીં કોઈ બીજી વાત, જેને નામનો તાર સંધાતા, એવી પ્રીત બંધાણી, એવું લગ્ની લાગી કે હવે બીજી વાત કાંઈ ગમતી જ નથી, બીજી રોષક વાતોમાં ક્યાંય રસોઈ પડતો નથી, હરિવરથી મારું હેત વૈધુ, હવે ગમે નહીં બીજી વાત, હવે અમરવર વિના બીજા બધાય છે મારે ભાત અને ત્રાંત,
મારા અમર વર વિના બીજા માતા પિતા સમાન છે, એ સિવાય મારી નજરમાં આવે બીજું કોઈ છે નહીં. જગતમાં અમર વર વિના બીજા બીજા છે મારે ભાત અને ત્રાત, હું તો પરણું પૂરણ બ્રહ્મની સાથ અવર વર હવે નહીં વરું. બુદ્ધિબાઈ મારી માવડી, વિવેક પિતા ગુણધામ, સોહમ હાસા સગા મળ્યા મારું સુરતી કુંવર પાડ્યું છે નામ. બુદ્ધિબાઈ મારી માવડી, પ્રજ્ઞારૂપ બુદ્ધિને માતા સમાન કહેવામાં આવી છે. જે પ્રજ્ઞા બુદ્ધિ માતા સમાન છે, જે વિશેષે કરીને સ્વરૂપની શોધ કરે એને પ્રજ્ઞા બુદ્ધિ કહેવામાં આવે છે, એ માતા સમાન છે. અને વસનનો જે વિવેક એ પિતા છે, વસનનો વિવેક એ પિતા છે. સ્વરૂપમાં લાગેલી જે વિશેષ બુદ્ધિ જેને પ્રજ્ઞા કહેવાય એ માતા સમાન છે. વસનનો વિવેક એ પિતા છે. આ મા બાપે મને સોહમ વર ઓળખાવી દીધો, આ મા બાપે મને સોહમ સ્વામી ઓળખાવી દીધો. બુદ્ધિબાઈ મારી માવડી, વિવેક પિતા ગુણધામ, સોહમ હાસા સગા મળ્યા મારું સુરતી કુંવર પાડ્યું છે નામ. મારું સુરતી કુંવર નામ પાડ્યું છે. હવે વૃત્તિ મટી ગઈ, અકલ મટી ગઈ, મારું નામ સુરતી પડી ગયું, સુરતા બની ગઈ. લક્ષ્ય ઉપર જ્યારે વૃત્તિ લાગે ત્યારે એનું નામ સુરતા પડે છે. ત્યાં સુધી વૃત્તિ કહેવાય, ખ્યાલ કહેવાય, ધ્યાન કહેવાય. પણ જ્યારે મન બુદ્ધિ ચિત્તને અહંકાર શ્યારે અંતસ્કરણ એક રૂપ થઈ અને નામમાં લાગે એટલે એને સંતો સુરતા કહે છે. સુરતા કુંવર એમનું નામ નથી મળતું, સોહમ સ્વામીને ભેટે ને તઈ પડે બાબુ, તઈ એનું સુરતી કુંવર નામ પડે. સોહમ હાસા સગા મળ્યા મારું સુરતી કુંવર એવું પાડ્યું છે નામ. અવર વરને હવે નહીં વરું, હું તો પરણું પૂરણ બ્રહ્મની સાથ, અવર વરને હવે નહીં વરું. સદગુરુ મારા હાસા હગા, આપણા હાસા હગા કોણ? સદગુરુ છે એ આપણા હાસા હગા છે. એટલે સોહમનો બાપ લ્યો ને, ઓહંગ અનાદિ ગુરુ સોહમનો બાપ, આ મારા હાસા હગા, આ ધણીનો બાપ. સદગુરુ મારા હાચા હગા, જેણે કીધી છે આ વિવાહની વાત, સગાઈ કીધી છે શોભથી દાસ ધીરાના સ્વામીની સાથ. એણે એવી સગાઈ કરી દીધી, એવો સંબંધ બાંધી દીધો કે હવે બીજે ક્યાંય વૃત્તિને ડોલવા પાણું નહીં, બીજે ક્યાંય ભમવા પાણું નહીં. આ તો અડોલ વૃત્તિઓની વાતો છે. અને જેની અડોલ વૃત્તિ થઈ છે એના જ ગુણ આપણે ગાવા પડે ને, નગર આપણે લોયણને હું નાઇતે નેડો ને, હું કામ લોયણને સંભારીએ, હું કામ એલા ધનજી ભગતને સંભારીએ, હું કામ રૂડીબાઈને સંભારીએ. પણ આ તો જેની વૃત્તિઓ ગુરુના નામમાં લાગી છે ને એને વાલા યાદ કરવા પડે, એના જીવનને સંભાળવા પડે ને એના જીવનમાંથી પ્રેરણા લઈ અને અટાણે આપણા આધ્યાત્મિક માર્ગની અંદર આપણે પ્રગતિ કરવી છે. જે નિશાને સંતો પહોંચી ગયા એ નિશાને આપણે પૂગી જવું છે, એટલે એની યાદી કરવી પડે, એટલે એના ગુણગાન ગાવા પડે. અને ગુણીવિધન પુરુષોના ગુણ ગાઈ એમાં આપને લાભ છે. ભલે હું એમ કહું છું કે માં છોકરાને શેરડી ફોલીને દે પણ સોતા સૂવાની મજા એને આવતી હોય, આવે ને? સોતા સૂવાનો રસ એને આવતો હોય એટલે એને મજા આવે સોતા સૂવાની. એમાં મહાપુરુષોના ગુણ ગાઈને એમાં આપને રહ પડે, બાપુ સોતા સૂઈએ ને તોય મજા આવે. એમાંથી સાર લેવાનો છે, એમાંથી કંઈક ગ્રહણ કરવાનું છે. ભલે વારંવાર એકની એક વાતોને વાગોળીએ પણ એમાંથી આપને નવું 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 નવનીત મળ્યા જ કરે છે. ને આપણા આધ્યાત્મિક માર્ગની અંદર પ્રગતિ થાય છે, આપણો ધ્યેય હાસલ થાય છે. એટલે ધનજી ભગત કહે છે, બાપુ મારી દીકરીને એવો સંતોનો હથવારો થયો છે, સંત સમાગમથી એને એવી ભાવના છે કોઈ બંધનમાં મારે પડવું નથી, લોયણ ઈચ્છા તો ભજન કરી ઉતરી જવું છે બહુપાર, સંસારના બંધનો એને નથી કરવા એમ ઘણી વારી કહે છે. ત્યાં તો લાખો ખીજાઈ ગયો, એમ સંસારના બંધનો કરવા નથી તો મારા રાજમાં રહી અનાસાર કરાવવા છે,
આ એનું યૌવન ને આ એના શાળા ને આ સટકાને, અને તમે મને બનાવો છો તો એના સંબંધની વાત શા માટે કરી છે? કે બાપુ, જેના સંબંધની વાત કરી એ મૃત્યુ આ માર્ગે વળેલો છે, અને એ મેળે સંબંધની વાત કરી છે ને મેળમાં ઉમેળ નહીં થાય આ શોખી જ વાત. લાખાની કલ્પના ખોટી પડી ગઈ. એને એમ કે ધનજી ભગત મારું ઓહવાયું હું કહું એમાં હાજ પાડી દે ને, જેણે ભક્તિનો સત્યનો પકડ કર્યો છે એને ગમે ગમે એવો હોય તો ખોટી વાતમાં આ પાડવાની કંઈ થતી નથી, એને ખોટે ખોટું આયે આ કરવાની કંઈ જરૂર નથી. જો તમે સત્યને પકડ્યું હોય, સત્યના હિમાયતી બન્યા હોય, સત્યથી તમારો તાર સંધાણો હોય, તો ગુરુના બાળકે ખોટી વાતમાં ક્યાંય આ પાડવાની થતી નથી. લક્ષ્ય નક્કી કર્યું એ નક્કી, એક ગુરુ ને એક ઈશ્વર, એક નામ નિશાની, આ એક ટેકને જે ધારે ને એને સદભક્તિ સમજાણી મારા હરિજનો અગમ પંથ છે નિર્વાણી. એક ટેક નક્કી કરી કરી પછી બીજો કોઈ લીસોટો પડવા દેવાની જરૂર નથી. પડવા ન દે એ ગુરુનો બાળક પાકો. ધનજી ભદક દે આગળ અડગ મતો રાખ્યો, બાપુ આમ છે, આ મેળમાં ઉમેળ નહીં થાય એમ કરીને ઉઠી ગયા. લાખાની કલ્પના ખોટી પડી ગઈ. માણસમાં ઝીણી ઝીણી કામનાઓ છે, કામના સિદ્ધ ન થાય એટલે કામ જાગે, અને કામ ન સિદ્ધ થાય એટલે ક્રોધ જાગે. લાખાને ક્રોધ થયો અને ધનજી ભગતથી વેર ભાવે વર્તવા લાગ્યો છે. ઘણી બધી કસોટીઓ કરે છે અને એ કસોટીઓની અંદર ધનજી ભગત ગુરુકૃપાથી પાર પડે છે. એ પણ સિદ્ધાંતની વાતો સમજવા જેવી ઘણી છે. પણ કાલે આપણે પ્રાગ પર આવી જઈજો ને, જ્ઞાન નિરાંતે કરશું ને આનંદ કરશું. સંતોની બધી વાતો સાંભળવા જેવી જ હોય છે ને, એમાંથી કંઈક સાર સમજી લેવાનો હોય છે. વાલમ મુજે તુમસે લગન લગી, તુમસે લગન લગી વાલમ મોહે, તુમસે લગન લગી તેરી લગન મેં નિંદ્રા ઉસટ ગઈ, તેરી લગન મેં નિંદ્રા ઉસટ ગઈ, નિંદ્રા ઉસટ ગઈ. સારી રેન પે જગી, સારી રેન પે, સારી રેન પે જગી વાલમ મોહે, તુમસે લગન લગી, તુમસે લગન લગી, તુમસે લગન લગી વાલમ મોહે, તુમસે લગન લગી. મેં તોરી દાસી તું મેરે વાલમ, મેં તોરી દાસી, મેં તોરી દાસી તું મેરે વાલમ, તું મેરે વાલમ, તું મેરે વાલમ. એ હવે સખિયા સખિયા નહીં કોઈ સગી મારે, સખિયા સખિયા નહીં કોઈ સગી વાલમ મોહે, તુમસે લગન લગી, તુમસે લગન લગી, તુમસે લગન લગી. કુમતી બેરન તેરો સંગ છુડાઈ, તેરો સંગ છુડાઈ,
સુમતી બેરન કુમતી બેરન તેરો સંગ સુડાઈ એ સોતન મુજ કો ઠગી સોતન મુજ કો ઠગી વાલમ મોહે તુમસે લગન લગી તુમસે લગન લગી વાલમ મોહે તુમસે લગન લગી અબ ન છોડું પલ્લો તિહારો અબ ન છોડું પલ્લો તિહારો જ્ઞાની કી નિંદ્રા ભગી એ જ્ઞાની કી જ્ઞાની કી નિંદ્રા ભગી વાલમ મોહે તુમસે લગન લગી તુમસે લગન લગી તુમસે લગન લગી વાલમ મોહે તુમસે લગન લગી તુમસે લગન લગી સદગુરુદેવ